आप प्रतिपाल नमस्कार दर्शक मित्रों अपना लोकप्रिय कार्यक्रम आमंत्रण में आपनो स्वागत चाहूं छु। सुदान गढ़वी एक सामान्य हेड कांस्टेबल 50 लाख नी लांच केस में मोटी कड़ा करे ए पहला एसीबीए तेनी सामे मोटो ऑपरेशन पार पाड़ी मोटी भाई मोटी कार्यवाही हाथ धरी। बात आरआर सेल में फरज बजावता हेड कांस्टेबल प्रकाश राउल नी छे, जेने एक गोडाउन मालिक ने यूरिया खातरना कौभांड में केस में नहीं संडोवा तेनी सामे नानी मोटी कलमो लगावी केस रफेदवे करवा माटे 60 लाख नो लांच नो प्रस्ताव मूक्यो। जेम तेम करीने वेपारी पोताना काकानुं नाम फरियादमांथी काढी नाखवा माटे रूपिया 50 लाख में सोदा कर्यो अने 60 लाख ने बदले 50 लाख नो नक्की थयुं। कोन्स्टेबल प्रकाश राहुल जेवो आणंदनी हेव मोरस रेस्टोरंटमां पहोंच्या त्यां एसीबीना अधिकारीओए तेने रंगे हाथ झड़पी पाड्यो अने आखा ऑपरेशन पार पाडी दीधो। वर्ष 2020 नो आ सौथी मोटू ऑपरेशन गणवामां आव्युं अने एसीबी नी कार्यवाहीने पण सन्मानवामां आवी छे। सवाल ए थाय छे कि 50 लाख नी लांचमां कोनी कोनी संडोवणी छे, केवी रीते लांचनो तख्तो घड़ायो हतो, वेपारी पासे केवी रीते तोड़बाजी थई हशे, एसीबी ए केवी रीते समग्र ऑपरेशन पर्दाफाश कर्यो हशे, अने मात्र हेड कोन्स्टेबल नहीं नहीं एना उपर पण तुमड़ा जेवा माथाना मोटा माथावाळा, એટલે આમ ભલે આમ માથું પણ આમ મોટું માથું કહેવાય, એ આઈજી સુધી રેલો કેમ નથી જતા? તમામ મુદ્દા ઉપર ચર્ચા કરીશું મહામંથનમાં મારી સાથે। તો તમે ગોઠવાઈ ગયા છો મને વિશ્વાસ છે, અને આજે ઘણી બધી બાબતો તમને જાણ પણ કરવી છે આખી પોલીસની કામગીરીની। એટલે સગાવાલા હો એને ફોન કરી દો કે ચાલો મહામંથન ચાલુ કરો। આ એટલા માટે હું ફોન કરવાનું કહું છું કે ઘણા લોકો ક્યાં બિઝી હોય, રસ્તામાં હોય, આવતા જતા હોય, તો તાત્કાલિક એને કહી દો, એટલે હજી 5 મિનિટ પછી આપણે આ બધું તમને વિગતો હું કહીશ, જે વિગતો ન તમને ક્લાસમાં ભણાવવામાં આવી હશે, ન તમને કોલેજમાં ભણાવવામાં આવી હશે, કે ન તમારો દીકરો અધિકારી હશે કે કર્મચારી હશે તો પણ આને બહુ ખબર નહીં હોય, સિવાય કે એ જગ્યા ઉપર હશે તો ખબર હશે। અને કઈ રીતે મોર કડા કરતા હોય અને મોર કડા કરીને ક્યાં જતા હોય અને પછી ભારત માતા કી જય કેમ થતી હોય, આ સહિતની મારે તમને માહિતી આપી છે। મેં પહેલા જ કહ્યું હતું કે આ મહામંથન તમે જો જોતા કરશો, અને તમારે બીજો ખર્ચો નથી, ખાલી ફોન જ 10 કરવાના, ઘણા લોકો મને એમ કહે સુદાનભાઈ તમે કહો તો 1 લાખ લોકો અમે ગાંધીનગરમાં ભેગા થઈ, મેં કીધું લાખ પછી થાવ, પેલા લાખ લોકોને ફોન કરીને જોડો તો ખરા, પેલા તો એ કરો। અને તમે એમ કહેતા હશો, તમે એમને એમ લાગતું હશે કે હું નથી જોતો, હું નહીં જોઈ શકતો, કુદરત તો જોઈ શકે છે, તમારે મારે કુદરતને સાક્ષી રાખીને કામ કરવાનું છે, માત્ર વાતો નહીં। અને એટલા માટે કે આનાથી જાગૃતિ ફેલાય છે। હવે 2.5 કરોડ એક સમય હતો કે આપણે આશીર્વાદ આપતા, બેસતા વર્ષના દિવસે જાય ને દાદા દાદી પાસે, એટલે આશીર્વાદ આપે કે લાખો પતિ તમારો દીકરો થાય, પણ કઈ રીતે એ ખબર નથી। લાખો પતિમાં હવે તો કરોડોપતિ ને, હવે તો એક ડીલ લાખો ની થાય છે। એક સામાન્ય ખેડૂતને 50 લાખ ભેગા કરવા હોય ને સાહેબ, 50 લાખ રૂપિયા એટલે એને આખી આખી જિંદગી સાહેબ ખર્ચાય જાય, તો એના ખાતામાં 50 લાખ ન આવે। અને આ કબૂતરો 50-50 લાખ રૂપિયા, કબૂતરો એટલા માટે કહું છું કે પેલા કબૂતરોને પણ સારું કહેશું આપણે, આ બુચશિયાઓ બુચ મારનારાઓ, ઘણા લોકો એમ કે કિશોરભાઈ બુચ મારવી એટલે શું, આને નામ આનું બુચ મારી કહેવાય, 50 લાખ રૂપિયા એમને એમ લઈ જવા ને એ બુચ મારી કહેવાય એમ। આ લોકો 50 લાખ રૂપિયા માની લો કે એ આવી જાય પછી એ નાણાં રોકે છે ક્યાં? કાં તો એ કાકા આ વ્હાઈટ ના હોય, કોઈ ચેકથી તો આપતા ન હોય, એટલે બ્લેક ના હોય, વ્હાઈટ ના હોય, બરોબર, એટલે ચેકથી તો આપતા ન હોય, એટલે વ્હાઈટ ના તો હોય નહીં, તો એ કાં જમીનમાં રોકશે, કાં એ મકાનોમાં લખશે, ના ફ્લેટમાં રખશે। તો આપણે સિસ્ટમ કેવી હોવી જોઈએ કે માની લો કે આ 50 લાખ ભાઈ, આ શું નામ છે ભાઈનો, એ રાહુલ એમ, પ્રકાશ પ્રકાશ પ્રકાશ, નામ તો જુઓ સાહેબ પ્રકાશ એમ, અંજવાડું કરે આને દોડું કર્યું, બે વાત છે, આમ તો પ્રકાશ અંજવાડું કરે આને દોડું કરી નાખ્યું,
ધોરું કરી નાખ્યું એ સુરત વાળાને ખબર હશે, જ્યારે પેલા ઉઠામણા કરે ને એટલે કે હું કર્યું તો ધોડું કરી નાખ્યું. એટલે પ્રકાશભાઈએ 50 લાખ રૂપિયા લીધા હશે, એ કોને કોને વહેંચે એ પછી હું આવું. 50 લાખ રૂપિયા લીધા હશે એટલે પછી કોઈ ફ્લેટ લેવા જાય તો ફ્લેટ લેવા જાય એટલે એના નામે ના હોય, એના માસી નામે, તો જેને નામે થાય. તો સરકારે એક એવી સિસ્ટમ બનાવવી જોઈએ કે ઈશુદાન ગઢવીએ 5મો ફ્લેટ લીધો તો આ ઈશુદાન ગઢવી પાસે ઇન્કમના સોર્સ શું છે. અને એને આવકના દાખલામાં તો એને 1 લાખ રૂપિયા વર્ષની આવક દેખાડી છે તો 40 લાખનો ફ્લેટ કઈ રીતે લઈ શકે. આવી સિસ્ટમ હોવી જોઈએ, પકડાઈ જવી જોઈએ. આપણે પકડે કોણ, સિસ્ટમ સુધારે કોણ? આવો ભાઈ હરખા, આપણે બે સરખા. આ જ સિસ્ટમ છે. અને ભાઈ શું કહેવાય, થોડુંક પ્રેક્ટિકલ થવું પડે. એટલે પ્રેક્ટિકલ 5% હોય, 95% પ્રેક્ટિકલ ન હોય દેશ વેચાઈ જાય. હે, 5% તો આપણે સમજીએ. હાલો હું જાહેરમાં કહું છું કે 2-5% મારી પણ મજબૂરી હોય શકે, એમાં કોઈ બેમત નથી. એના માટે નહીં કે ખરાબ કરવા માટે, પણ એટલા માટે કે કોઈક સંબંધ નડતા હોય, ક્યાંક અંગત હોય, ક્યાંક બીજા કારણો હોય તો 2-5% હું પણ કહું છું કદાચ મર્યાદાઓ નડી શકે. પણ 95% હોય તો તમે કોઈ બીજી ચેનલોમાં આવું જુઓ છો, બીજા કોઈ એવા જુઓ છો કે આ શું છે? અને એટલા માટે હું કહું છું કે VTV તમારા મારા માટે ગુજરાતના આશીર્વાદ રૂપ બની છે સાહેબ. અને જેટલા અભિનંદન આપીએ એટલા ઓછા છે, પણ અભિનંદન કરતા આશીર્વાદ આપજો એટલે બધું ટકી રહે. હા, 2-5% છે ને ટકવા માટે પણ પ્રેક્ટિકલ બનવું પડતું. આપણે સમજીએ હાલો કે ભાઈ કોઈ અધિકારી હોય નોકરી કરવા માટે 2-5% પ્રેક્ટિકલ બને કે સાહેબને પેલું વર્ધી આવ્યું તો પૂરું કરી દે, પણ હાવ ઉઘરાણ એટલે. અને આમાં PI બિચારાનો ભોગ લેવાય છે. બિચારો હું કહું છું, સમજો શબ્દ, બહુ શબ્દ ઉપર ગોર કરજો. PSI PI કેમ એની એટલી હિંમત છે એ કરી શકે? તમારા આશીર્વાદ વગર, ઉપરવાળાના આશીર્વાદ વગર એ કરી શકે? ઉપરવાળો કોણ? એટલે ભગવાન નથી હો. અહીંયા સ્ટાર હોય ને, 2 સ્ટાર એટલે PSI કહેવાય, 3 સ્ટાર એટલે PI ને DSP કહેવાય. એક સત્યમાય જયતનું હોય, અહીંયા IPS લખેલો, એ બધા SP ને DSP DCP ને DIG ને રેન્જ IG ને ADGP ને અને DGP, એવી રીતનો આખી વ્યવસ્થાઓ. હું એકાદ બે લેટર આવ્યા છે મારે પત્રો, મને એવું લાગ્યું તમને સુધી પહોંચાડી દઉં, પછી હું આ બધી આખી મોર કેમ કડા કરે એની પણ ગાની કહીશ. એટલે આજના એ મહામંથનમાં તમે સાહેબ સમજી જશો, આ 2021નું પહેલું મહામંથન, એમાં તમને એવા જાગૃત કરવા છે કે પોલીસ કઈ રીતે વહીવટ કરતી હોય ને એ તમને ખબર પડી જશે આજે. અને સારા સાચા ઈમાનદાર પોલીસ કર્મચારી અને અધિકારીઓને આ મહામંથન હું સમર્પિત કરું છું સાહેબ. શું કામ? કારણ કે એ લોકો દબાયેલા રહે છે, સાઈડ પોસ્ટિંગમાં રહ્યા છે. એ લોકો જે નથી કરતા એને ક્યારેય બિચારાને ક્રીમ પોસ્ટ નથી મળતી, અને હંમેશા એને એમ થતું હોય છે કે મારે કંઈક સારું કરવું છે, મારે કંઈક સારું કરવું છે, પણ મને તક નથી મળતી. તક મળે ક્યાંથી? ચારે ચાર ડાઘુઓ હોય, એક સારો પોલીસ ઇન્સ્પેક્ટર DSP આવી જાય એટલે નીચેવાળા હું કે ક્યારે આની બદલી થશે, આ બદલી થાય તો ક્યાંક સેટ પડે. આવી સ્થિતિઓ છે. એટલે આ ઈમાનદાર પોલીસ કર્મચારીઓને મારે આજનું મહામંથન જે સમર્પિત કરવું છે. પણ એકાદ લેટર છે, ખેડૂત જમીન દબાણ કરવા કાયદા બાબતમાં વિજયભાઈ રૂપાણીએ લખ્યું છે, મને CC કર્યું છે. અને હું અપીલ કરીશ સરકારને કે આના ઉપર ગૌર કરે કે 16/12/2000 રોજ કાયદો ઘડવામાં આવ્યો કે જમીનનો, કે જમીન પેલું કરે એટલે. એટલે તાપી જિલ્લાના નેશનલ હાઈવે 53માં જમીન સરકારશ્રી હાઈવે રોડ પર સંપાદન કરે છે સરકારે. હવે એ હાઈવેમાં ગુજરાતના ખેડૂત ખાતેદારો કરતા મહારાષ્ટ્રના ખેડૂત ખાતેદારોને 100 ગણું વધારે વળતર ચૂકવવામાં આવ્યું છે. એ જ જમીન તાપી ને પેલા સોનગઢ મહારાષ્ટ્રમાં, એટલે એ હાઈવે બનાવવા માટે તો મહારાષ્ટ્રના ખેડૂતોની જમીન સંપાદન, એને 100 ગણું વધારે વળતર મળે તો આપણા ખેડૂતોએ શું ગુનો કર્યો છે? અને સંપાદન તો આપણા કાયદામાં હોય એટલે નહીં આપવાનું સાહેબ? જેને ગરીબ છે ને તો આપો સાહેબ. હું તો એમ કહું છું 15-15 લાખ રૂપિયા ખરેખર બધાના ખાતામાં નાખી દેવાની જરૂર હતી, એકવાર ઊભા થઈ જાત અને બહુ એટલો ખર્ચો ન થાત. 3.5-4 લાખ કરોડ રૂપિયા આપણે ઉદ્યોગપતિઓને માફ કર્યા, એટલા આમાં બહુ ખર્ચો ન થાત. પણ ખેર એ તો તમારી પોલિસી મેટર છે, આમાં આપણે કંઈ ન કહી શકીએ. તો એમણે લખ્યું છે કે તાપી જિલ્લો 100% આદિવાસી જિલ્લો છે, મોટાભાગના ખેડૂતો આદિવાસી છે, તો એને યોગ્ય વળતર મળતું નથી અને બધે અમે રજૂઆતો કરી કાંઈ થયું નથી. એણે મને છેલ્લે પત્ર લખ્યો છે, એટલે ત્યાં મહારાષ્ટ્રનો ભાવ એ આપજો, તમને વધારે ના આપો તો કાંઈ વાંધો નહીં.
एक बीजो पत्र है साहब जेने हचबचावी नाखेव नर्सरी विभाग में सविने साथ जणावणु के मारी 3.5 वर्षनी आ भूपेन्द्रसिंह चुडासमाने पण गयो छे आप लेटर मने सीसी करेलू छे अने एटला माटे गयेलो छे हूँ एप कहू छू के गया लेटर मळ्या पछी एने एक्शन लेवानी एनी फरज छे हूँ तो बोली दईश फरज तो आ लोकोनी छे आपणे चूंटीने मोकल्या छे पगारदार छे बधा सविनेसे जणावो के मारी 3.5 वर्षनी दीकरी पटेल द्विजाबेन योगेश कुमारनुं सबरी विद्या मंदिर स्कूल में મહેસાણામાં નર્સરી ડિવિઝનમાં એડમિશન લીધું 23/2020 ના રોજ. કોરોના મહામારી આવી પહેલા 33,000 રૂપિયા ફી ભરીને લીધું એટલે એડમિશન 33,000 રૂપિયા ફી ભરીને લીધા. કુદરતી સંજોગમાં મારા પતિ એટલે કે પટેલ યોગેશકુમારનું અવસાન થઈ ગયું. જોજો આ બેન લખી રાખજો સાહેબ આ હું જે વાત કરું છું ને કે કોઈક ગરીબો માટે તમારે મારે જીવન જીવવું પડે એની આ વાત છે સાહેબ એની આ વાત છે. અને 24/2020 ના રોજ હાર્ટ એટેક આવ્યું બીજા જ દિવસે. આવો દીકરીને એડમિશન લેવડાવ્યું 33,000 રૂપિયા ભર્યા બીજા દિવસે એનું અવસાન થાય છે. મારી કોઈ બીજી આવક નથી અને મારી દીકરી એક પણ દિવસ સ્કૂલમાં ગઈ નથી. હું ઘરકામ કરું છું સાહેબ. હું ફી પરત લેવા સબરી વિદ્યા વિહાર સ્કૂલમાં ગઈ તો પણ મને ફી પરત આપી નહીં અને 6 મહિના પછી બીજી ફી ભરવા માટે દબાણ કરતા હતા. જો ફી નહીં આપો તો બીજા વર્ષમાં તમારે ડબલ ફી આપવી પડશે તેવી દાદાગીરી કરતા હતા. હવે મારે આના માટે શું કરવું તે સમજાતું ન હતું. તેથી હું આ પત્ર માન્ય શિક્ષણ મંત્રીને લખું છું કે આવી શાળાઓ માટે તમારે કડક કાર્યવાહી કરવી જોઈએ જેથી ગરીબ અને મધ્યમ વર્ગના માણસોને કોઈ મુશ્કેલીમાં મુકાવવું ન પડે. સાહેબ મહારાજાઓ હતા ડીપીઓને પણ ફરિયાદ કરવી જોઈએ. પણ મને હું એમ કહું છું ને કે આ બધા મિત્રો અને સગા સંબંધીઓ ભાજપના કોંગ્રેસના નેતાઓની સ્કૂલો હશે તો શું થશે. અને એટલા માટે કહું છું સાહેબ તમે કદાચ નેતાઓ બચાવી લેશો કોઈ પણ ચમરબંધીને આ વીટીવી નહીં છોડે પણ મારું કામ બતાવવાનું છે એ નિઝામ પગલા લેવાનો મારું કામ નથી. ઘણા લોકો વિસુદાન ભાઈ લક્ષ્મણ રેખા હું લક્ષ્મણ રેખા એટલે ભાઈ મારા હાથમાં થોડું સત્તા છે તો હું પગલા લઈ શકું. અને જો આ ફરિયાદ સાચી હોય તો આ શિક્ષણ માફિયા કહેવાય. ઘણા કહેતા હતા ને કે આ બધું એમ નામ જો કહું છું કે શિક્ષણ માફિયા કહેવાય આને. અને આ નીતિન પટેલ સાહેબ અહીંયા મહેસાણાના છે. ધાક હોવી જોઈએ તમારી. એક બીજો પત્ર છે પીસીબી. જો હવે તમને એક સિસ્ટમ પહેલા સમજાવી દઉં આ ક્યાંથી આથી આ પ્રકાશભાઈએ લીધું 50 લાખ રૂપિયા આરઆર સેલ. હવે આરઆર સેલ શું છે તમે ઘણા બધા કામ ધંધા કરતા હશે ને દારૂના જુગાર એને બધાને ખબર હશે કે સાહેબ તમારે મને મારે હપ્તો આપવાનો છે આરઆર સેલને પણ હપ્તો આપવાનો છે. ઘણી જગ્યાએ લેતા હોય ઘણી જગ્યાએ ના લેતા હોય ઈમાનદારી હોય. આજે આ બધાની મારે ખુલ્લી પાડવી છે સાહેબ બધી. આરઆર સેલ શું છે? આરઆર સેલ છે ને ગુજરાતના દરેક જિલ્લામાં આરઆર સેલ અને રેન્જ સ્કોડ હોય છે. રેન્જ આઈજીના સીધા માર્ગદર્શન હેઠળ આરઆર સેલ કામ કરે છે. રેન્જ આઈજી સમજો રેન્જ આઈજી. હવે શેના માટે માની લો કે ઈશુદાનભાઈ અહીંયા પોલીસ ઇન્સ્પેક્ટર પીએસઆઈ છે તો ઈ ખોટું ન કરે અથવા દબાવી ન દે એટલે આઈજી પોતાની આખી સ્કોડ રાખે આરઆર સેલ અને ઈ રેડો પાડે ને આ કરે ડાયરેક્ટ આઈજીને રિપોર્ટિંગ થાય. એ આઈજીમાંથી આ પકડાણા જાય 50 લાખ રૂપિયા આ હેડ કોન્સ્ટેબલ. હવે એસીબીને અપીલ કરીશ કે સૌથી મોટું ઓપરેશન છેલ્લા દિવસે પાડ પાડ્યું 2020માં અભિનંદન. પણ તાર આઈપીએસ સુધી જતા હોય ને તો એની મિલકતો અચકાતા નહીં તમે તપાસ કરતા અને જરૂર પડે ને તો આ ઈશુદાનભાઈની વીટીવીની મદદ લેજો. તમારી મદદે એસીબીની મદદે ઉભા હશું અડધી રાતે. પણ કોઈ પણ ચમરબંધી બચવો ના જોઈએ. મારે આ ગુજરાતમાંથી ભ્રષ્ટાચાર મુક્ત કરવો છે. પણ ચીસો જ પાડતો રહી જઈશ મન લાગે છે. રેન્જ આઈજી 3 કે 4 જિલ્લા મળીને ગુજરાતમાં એક રેન્જ બનાવવામાં આવી છે. રેન્જ વડા આઈજીપી કક્ષાના અધિકારીઓ છે. 3-4 જિલ્લામાં મળીને બનેલા રેન્જ વિસ્તારમાં આરઆર સેલ કામ કરે છે. કોઈ ગંભીર ગુનાના ડિટેક્શનનું કામ આઈજીપી સેલના અધિકારીને સોંપે છે. નશીલા પદાર્થોના વેપાર નિયમન અંગે પણ સીધી કામગીરી આરઆર સેલ કરે છે. રેન્જમાં ચાલતી કોઈ પણ ગેરકાયદેસર પ્રવૃત્તિ વિશે આરઆર સેલ કાર્યવાહી કરે છે. પોલીસ સ્ટેશનની પહોંચ ન હોય તેવા ગુનામાં આરઆર સેલ ડિટેક્ટ કરતા હોય છે બરાબર. અને આરઆર સેલ રેડ અથવા ડીજી વિજિલન્સને આ બધા રેડ પાડે તો સસ્પેન્ડ પણ કરવામાં આવે. હવે તમને હું આખી સમજાવું. આઈબી હોય તો સ્ટેટ આઈબી અને સેન્ટ્રલ આઈબી બે હોય. સ્ટેટ આઈબી આપણાના અંતર્ગત કામ કરતી હોય અને સેન્ટ્રલ આઈબી કેન્દ્રના અંતર્ગત કામ કરતી. હું કહું છું હજી કોઈને ફોન કરી ના જોડ્યા તો જોડી લેજો એટલા માટે કે સાહેબ આ તમારી આજીવન તમારી શિક્ષા થઈ જશે. આવું ક્યાંય તમે ભણ્યા નહીં હશો અને તમે સર ઊંચું રાખીને ચાલી શકો આ દેશમાં. સાચી આઝાદી કોને કહેવાય તમે જાણકાર હશો ને તો કહી શકશો. પોલીસ ઇન્સ્પેક્ટરને કહો ભાઈ
मैं कीधु ने एम के खाली लखेलू हो पोलिस तो एक कोंस्टेबल हेड कोंस्टेबल एएसआई पीएसआई पीआई डीवाईएसपी अने एएसपी जो सिटी में हो तो डीवाईएसपी की जगह एसीपी अने एसपी अहीं हो तो डीसीपी आ व्यवस्था है। आईबी नु काम इंटेलिजेंस ब्यूरो नु टूंकु नाम है आईबी, गुजरात सरकार में इंटेलिजेंस शाखा गृह विभाग अंतर्गत काम करे छे। इंटेलिजेंस ब्यूरो केंद्र सरकार पर कार्यरत होय छे, विदेशों की हिलचाल और प्रवृत्ति पर आईबी नजर रखे छे, भांगफोड़िया प्रवृत्ति में संकड़ेला शंकास्पदों पर आईबी वॉच रखे छे, वीवीआईपीओ की सलामती सरकारी कंपनियों साहसों की सुरक्षा माटे माहिती एकत्रित करे छे। गुजरात 512 किलोमीटर लांबी आंतरराष्ट्रीय सरहदे जोड़ायेलू छे, पाकिस्तान की सरहद साथे पाटण कच्छ और बनासकांठा सीमावर्ती जिला छे, तो एनी तमाम जे छे आईबी कोस्टगार्ड संपर्क में रही दरियाई सीमा की थती घुसणखोरी रोकवानुं काम करे छे। आईबी विभाग नेतृत्व एडिशनल डायरेक्टर जनरल कक्षा अधिकारी करे छे। गुटलो पानी पीलो, आमां वधारे बोलवुं पड़े ने फटाफट, कारण के आमां समय न जाय एटले मने फटाफट बोलतो हूं छुं। एसीबी एसीबी तो 1064 नंबर तमने खबर छे, अत्यारे केशव कुमार सारी कामगीरी करे छे, केटलेक 5% एमनी पण मजबूरी हशे, पण आशा राखीए 5% मजबूरी हो तो वांधो नहीं, 50% होय तो एमने वीटीवी इंस्टीट्यूशन भाई ने पण कहेवानी छूट छे। एंटी करप्शन ब्यूरो छे, डीजीपी रेंकना अधिकारीना नेतृत्व में एसीबी काम करे छे, અને ગુજરાતમાં 1963 લાંચ રૂશ્વત વિરોધી બ્યુરો કામ કરે છે। કોઈ પણ લાંચ તમારી પાસે અધિકારીઓ કર્મચારી ક્લાર્ક આ તેના વહીવટિયા બધા લોકો માંગે તો 1064 નંબર ઉપર ફોન કરીને પકડાવી શકો છો। વર્ગ 2 3 અને 4 ના કર્મચારીઓ સામે ફરિયાદની તપાસ બ્યુરો કરે છે, વર્ગના અધિકારી સામે તપાસ કરવા સક્ષમ અધિકારી પાસે મંજૂરી લેવી પડે છે। આમાં હું જે ઘણી જગ્યાએ બિચારા મંજૂરી લીધી, હજી ઘણી જગ્યાએ એસીબીને મંજૂરી મળી નહીં હોય, હું છાતી ઠોકીને કહું છું, કારણ કે મંજૂરી આપે તો ઘણાના ગળા લડવા થઈ જાય। હવે નશાબંધીને આબકારી વિભાગ, આ તમને ખબર નહીં હોય બહુ, પણ આ એક વિભાગ બહુ કડા કરી જતું હોય, સારા હોય ત્યાં વાંધો નહીં। નશાબંધી આબકારી વિભાગનું મુખ્ય 3 કામો છે, નશીલા પદાર્થોનું નિયંત્રણ નિયમન, દૂષણથી બચવા પ્રચાર કરવાનું કામ છે, પ્રતિબંધિત પદાર્થોના ઉત્પાદકો વપરાશકારોને પરવાના આપવાનું કામ કરે છે, વેચાણકર્તાને પરમિટ આપવાનું કામ કરે છે, નશાબંધીને આબકારી વિભાગ કરે છે। તમે દારૂની પરમિટ લેવી આ વિભાગ કામ કરે છે। ઘણી જગ્યાએ ઈમાનદાર ઓફિસરો સારા પણ હોય છે, ઘણી જગ્યાએ 2-2-5 હજાર લઈ પણ લેતા હોય એવા પણ આક્ષેપો થયા છે ભૂતકાળમાં। પ્રમાણિત પત્ર વપરાશ વેચાણની માન્યતા નશાબંધી અને આબકારી વિભાગ કરે છે। ગુજરાતમાં નીરો દારૂ ઔદ્યોગિક આલ્કોહોલ સ્પિરિટ અફીણ જેવી વસ્તુઓ પ્રતિબંધિત છે, પ્રતિબંધિત વસ્તુઓની હેરફેર આયાત નિકાસના પાસ વિભાગ કાઢી આપે છે। પૂજ્ય રવિશંકર મહારાજ નશાબંધી સંસ્કાર કેન્દ્રો પણ વિભાગ ચલાવે છે। આરઆર સેલનું તો મેં આપને કહી દીધું, સ્ટેટ મોનિટરિંગ સેલ જોજો, આ બધું સમજો તમે। કોઈ એમ કેમ કે તમારે માની લો કે એસપી ને પીઆઈ ન માને, જિલ્લામાં તમારામાં ગડબડ થતી હોય તો તમે આરઆર સેલને ફોન કરી શકો, એ ખૂટેલું હોય તો સ્ટેટ મોનિટરિંગ સેલને ફોન કરી શકો, તમારે ત્યાં દારૂ નાડા ચાલતા હોય તો ક્યાં તમારે લિંક કરવી એની પર હું તમને ઇન્ફોર્મેશન આપું છું। બહેનો દીકરીઓ ખાસ સાંભળજો, તમને ક્યાંય પણ મને ખબર છે ઘણી ઘણી રાત્રે તમારે ત્યાં શું કહેવાય હંગામા થતા હશે, કારણ કે ભાઈ પીને આવતા હોય, પછી દાદાગીરીઓ કરતા હોય, ને આ બધી બહેનોને પણ મારી વિનંતી છે, અને તમે એમ કહો કે આ પોલીસ ખૂટેલી છે, અહીંયા ખૂટેલી, ઘણી જગ્યાએ સેટિંગ હોય ઘણી જગ્યાએ ના પણ હોય, તો આમાં પણ તમે સ્ટેટ મોનિટરિંગ સેલનો પણ સંપર્ક કરી શકો છો। સ્ટેટ મોનિટરિંગ સેલનું કાર્યક્ષેત્ર આખું ગુજરાત છે। સ્ટેટ મોનિટરિંગ સેલ સીધું જ રાજ્યના પોલીસ વડાના માર્ગદર્શનમાં કામ કરે છે, જેમાં આરઆર સેલ આઈજીપીના માર્ગદર્શન કામ કરે છે, તેમ આ સેલ ડીજીના માર્ગદર્શનમાં કામ કરે છે। ગુજરાત કોઈપણ જિલ્લા તાલુકામાં સ્ટેટ મોનિટરિંગ સેલ બાતમી આધારે દરોડા કરે છે અને રાજ્યની શાંતિ સુરક્ષા માટે કોઈપણ સ્તરે કોઈપણ સમયે સેલ કામ કરે છે। આરઆર સેલ ડીજી વિજિલન્સ આ સ્ટેટ મોનિટરિંગ સેલના જે દરોડા પડે તો એમાં પોલીસ ને પીઆઈ સ્થાનિકને સસ્પેન્ડ પણ કરવામાં આવે છે, ઘણી જગ્યાએ બચી પણ જતા હોય આ પેલા ઓળખાણવાળા હોય તો। ડીજી વિજિલન્સ સ્કોડ, આ પણ ડીજી વિજિલન્સ સ્કોડ પણ સીધા રાજ્ય પોલીસ વડાના માર્ગદર્શનમાં કામ કરે છે। આખા ગુજરાતમાં દરોડા કરવાની સત્તા ડીજી વિજિલન્સ સ્કોડને છે। મોનિટરિંગ સેલ સફળ દરોડા કરે તો સ્થાનિક કક્ષાએ અધિકારીઓ દંડાતા હોય છે, નીચેની કક્ષાએ ક્યારેક સ્થાપિત રીતને કારણે કાર્યવાહી થતી હોતી નથી, તો આવી આ લોકો દારૂના અડ્ડા જુગાર એ બધામાં આ લોકો રેડ પાડતા હોય છે, એટલે ડીજી વિજિલન્સ સ્કોડ અહીંયા પણ તમે સંપર્ક કરી શકો છો। ક્રાઇમ બ્રાન્ચ એલસીબી શું કામ કરે છે, એલસીબી છે એ ડાયરેક્ટ એસપીના અંતર્ગત હોય છે, અહીંયા અમદાવાદ હોય તો પીસીબી હોય, બરાબર। ગુજરાતમાં મહાનગરોમાં ક્રાઇમ બ્રાન્ચ જ્યારે ગ્રામ્ય કક્ષાએ લોકલ ક્રાઇમ બ્રાન્ચ કાર્યરત છે, ગુનાઓનું ડિટેક્શન સ્થાનિક પોલીસથી અઘરું બને ત્યારે ક્રાઇમ બ્રાન્ચને સોંપાતું હોય છે, ભાગેડુ ગુનેગારને ક્રાઇમ બ્રાન્ચ શોધી હોય છે, એલસીબી જિલ્લા પોલીસ વડા જ્યારે ક્રાઇમ બ્રાન્ચ પોલીસ કમિશનર માર્ગદર્શનમાં કામ કરે છે, હત્યાના વણુકેલા ગુનાઓ
क्राइम एलसीबी ने सौंपा आता हो गंभीर गुना केस में सीधा राज्य पुलिस वडा एलसीबी ने स्थल तपास आदेश आपे विस्तार सामाजिक भौगोलिक ज्ञान धरावता अधिकारी आ ब्रांच में तैनात कराए घना तो पीएसआई चार्ज पीआई ना चार्ज आप जाए घनी जगह एलसीबी ने मान्यता ने मड़ी जात हो आखी व्यवस्था है। एकाद पत्र है ये एक मैंने अहीना बुटलेगरे मोकलो राजू रूपचंद कृष्णा की गेडी पत्र नाम नहीं बोलू खाली जगह कर दो तब समझी जाजो। पीसीबी श्री ए सरदारनगर पीआईएचबी पटेल मार्फते अमरदार ने 7 लाख लई अमारी ऊपर खोटा केस करवानी रजूआत एमने करी छे। आप श्री ने जणाववानुं के अरदार छेल्ला 6 मास थी एरपोर्ट सरदारनगर विस्तार में पीआई थी लई डीजीपी सुधीना पैसाना पीसीबी इंचार्ज खाली जगह अधिकारी तथा वहीवटदार खाली जगह न होय दारूनो धंधो करी रह्या छे एमने हूँ 5 लाख एमने तमाम मणसों ने पीआई ना एससीपी ना डीसीपी एम कर बधु मड़ी ने कि हूँ अमुक मणसों ने टोटली 25 लाख जो महीने हप्तो आपी रो छू एवं पत्र ने लिखो साचो खोटो तपास करे सरदारनगर का धंधो करवाना होती स्थानिक पीआई इंचार्ज पीएसआई आते बधु मड़ी ने एमने एवं कीधु कि ए पीएसआई 13/12/20 थी 18/12/20 वच्चे सरदारनगर पुलिस स्टेशन खाते थी रुपया मारी पास थी 7 लाख लई ने निकलिया है तो सीसीटीवी फूटेज सरदारनगर पुलिस स्टेशन सीसीटीवी में रेकॉर्ड थयेल छे ए पण के लई लेजो हूँ खोटो हूँ तो एवं कह जाओ बुटलेगर। एक अधिकारी ना घरे प्रसंग होवाथी इंग्लिश दारू आपवानुं कही मारी पास मंगावीने पछी मारी पास केस कर्यो छे मारी उपर एटले पीआई नी बदली करावा माटे अने एणे एवुं कीधुं छे कि मारा मोबाइल नंबर अने एमना पीएसआई ना मोबाइल नंबर ना व्हाट्सएप कॉल डिटेल नी तपास पण थाय एवी एमणे अरजी करी छे एणे नकल डीजीपी ने गृह सचिव ने बधाने करी छे मने पण एमणा मोकल्युं छे एमां नाम बाम छे बधा नाम एटला माटे हुं नथी बोलतो एटली थोड़ी आबरू ने तजाग्रा ना एट पची एक धाराशास्त्रीए लख्यू के ई आमना आमनी विरुद्ध लख्यू जेने मारी जे बुटलेगर है विरुद्ध कि आ बुटलेगर एक पीएसआई एक पीए वहीवटदार आ बधाओए मड़ी ने एक सारा पीआई ने जयरे आया था पटेल साहेब एमनी बदली करी दीधी कारण के आ लोग सरदारनगर फरी दारू करवा चालू एटले पीआई बदली करा तो पोताना संबंधी पीआई ने खाली जगह ने 30 लाख में सेटिंग कर लाया हो चर्चा है एवं बधुं एमने धाराशास्त्रीए लख्यू एने हाईकोर्ट में जवाना है आम लख्यू हवे हूँ आवुं छुं 50 लाख रुपया हेड कोंस्टेबल ताकात है भाई तमे कहो मने हेड कोंस्टेबल 50 लाख लई सके जो लई सकता हो तो हूँ एम कहू छू कि आ 25-25, 30-30, 50-50 लाख रुपये नौकरी खेता हे साचू जैसे अपने बहु खबर नहीं तो आ तमाम मुद्दा पर चर्चा करनी है आ विगते तमने समझा हवे हूँ महानुभाव लू छू अर्जुन सिंह चौहान पूर्व आईपीएस है विनोद भाई पंडित आरटीए एक्टिविस्ट है मनस्वी थापर राजकीय विश्लेषक है रुचिका कगड़े एडवोकेट है चार चार महानुभाव खूब खूब स्वागत है फोनलाइन खोली से आज महानुभाव ओछा राख्या चाई ने जेथी तमे फोनलाइन पर करी शको पण एक मारी विनंती है कि सीधू तमे नाम पर आक्षेप न करता फलाणु फलाणु अधिकारी एम करीने कर नाखवानो एटले जेथी करीने खराई करवानी वात आवे तो हूँ कराई शकुं एटला माटे पूछतो अर्जुन सिंह जी आ पोलीस खाता में वहीवटदारों वहीवटदारों ने दबदबो वहीवटदार आम पड़े एटले हूँ कहवाय आईपीएस ना वहीवटदारों एटले पीआईपीएसआई डरे कोंस्टेबल थी हेड कोंस्टेबल थी अने एमां 50 लाख रुपया भाई जे प्रकाश अंधकार थी दूर दूर करे प्रकाश कहवाय एने आपणे ज दूर करवानो सोदो लीधो एवं मने लागे छे कारण के गुजरात ने शू तमारे गरीब बनावू छे अने तमे संपत्ति वाण रह्यो अमे बधा गरीब रहीए एम इच्छो छो एटले आ शू थयुं 50-50 लाख रुपये पेला बेन 35 लाख पछी 40 लाख पछी आ 50 लाख हवे मने लागे 2 वर्ष पछी 2 करोड़ 5 करोड़ आवशे चौहान साहेब ए वात साची छे अने तमे जे 2 करोड़ ने 5 करोड़ जे कह्युं ए ऑलरेडी थई गयुं छे जो तमने याद होय तो आसाराम ने जामीन उपर छोड़वा माटे एमनी सामे एमनी पासेथी 2 करोड़नी मांगणी करेली एवा आक्षेप एक पीएसआई उपर थयेला वडोदराना अने आ जे आपे कहूँ के हेड कॉन्स्टेबल जनरली
50 લાખ માગવાની હિંમત ન હોય પણ એ કયા લેવલે કામ કરે છે એ હેડ કોન્સ્ટેબલ એના ઉપર આધાર રાખે છે. જનરલી કોઈ પણ પોલીસ સ્ટેશનમાં સામાન્ય હેડ કોન્સ્ટેબલ હોય તો એ એટલી મોટી માગણી ન કરી શકે એ હકીકત છે. પણ આ જે આરઆર સેલ જે કહ્યું જે રેન્જ આઈજીની અંડરમાં હોય, હવે રેન્જમાં 2 થી 3 અથવા 4 જિલ્લાઓ પણ હોય છે અને એ રીતે જોવા જતાં દરેક જિલ્લાનું જે એનું લેવડ દેવડ થતી હોય તે પ્રમાણે 3 જિલ્લાઓનું ભેગું થઈને એ હેડ કોન્સ્ટેબલ આટલી માગણી કરી હોય તો એ મને લાગે છે કે કદાચ હોઈ શકે છે. અને નોટ ઓન્લી દેટ, પણ જે આપે વિજિલન્સ ડીજી વિજિલન્સ સ્કવોડની વાત કરી અને સ્ટેટ મોનિટરિંગ સેલની વાત કરી તો એ લેવલે આ રકમ એટલે બહુ મને લાગે છે કે ઓર્ડિનરી સામાન્ય જ કહેવાય, કારણ કે એમાં આખા રાજ્યનું લગતું એ હોય છે અને જે મોટા ગુનાઓ હોય જેમાં કરોડો અબજોનું કંઈ ગોટાળા હોય અથવા એટલું મોટું આખા રાજ્યમાં નેટવર્ક હોય એવા ગુનેગારો પાસેથી એ આ રીતે લેવાતા હોય છે. પણ બીજી બાજુ એ પણ છે કે એન્ટી કરપ્શન બ્યુરોએ આ બહુ સારું કામ કર્યું છે. 50 લાખના એમાં 60 લાખની ડિમાન્ડ અને 50 લાખની કદાચ મને લાગે છે રિકવરી પણ હશે અને એ રિકવરીના કારણે અને આ ટ્રેપના કારણે ચારે બાજુ એમાં ખાસ કરીને પોલીસ ડિપાર્ટમેન્ટમાં ફફડાટ ફેલાઈ ગયો હશે એ બિલકુલ હકીકત છે. અને એમાં રેન્જ આઈજી પોતે પણ સંડોવાયેલા છે કે કેમ, એક ગેસ વર્ક અત્યારે તો છે, જ્યારે ફરિયાદમાં આગળ તપાસ થશે તો ખ્યાલ આવશે, ઘણું કરીને કદાચ એમની જાણ બહાર પણ હોય એ પણ શક્ય છે. અને ગુજરાતમાં આ દારૂનું જે પ્રમાણ છે એના કારણે આ જે કરપ્શન છે, લાંચ રૂશ્વત છે, ઘણું ફાલ્યું ફૂલ્યું છે એમ કહેવામાં કોઈ જરા પણ એમ સંકોચ નથી આજની તારીખમાં એ પ્રમાણે એ લાગે છે. બિલકુલ બિલકુલ, બહુ સાચી વાત કરી મિત્રો. જે પીડા છે એ પીડા શું છે ખબર છે તમને? આ 50 લાખ રૂપિયો છે ને એ કોઈ પણ જગ્યાથી તમે છેલ્લે આમ તાર મારવા જાઓ ને એટલે ગરીબ લોકોના તમારા ને મારા ભાગે આવનારા રૂપિયાઓ કોઈ એક વ્યક્તિ લઈ જાય છે. તમે જોજો ઘણાને બંગલાઓ બહુ વધારે હશે, ફ્લેટો હશે, ફાર્મ હાઉસો હશે, સારા ધંધામાં હોય તો વાંધો નહીં પણ ઘણા બુટલેગરો પણ કરતા હોય. બુટલેગર, એક બુટલેગર 50 પોલીસવાળાને નભાવતો હોય એવું એવું ચર્ચાય છે. આપણે બહુ ખબર નથી પણ ચર્ચાય છે. તમે વિચાર કરો, આ ભાઈ એવું કીધું, અત્યારે હું એને ફોન લગાવવાનું કીધું છે કે ભાઈ ટીમને, અને એને કહ્યું પણ હતું હું જોડાઈશ પણ એ ફરાર છે એટલે એની લોકેશન ખબર પડી જાય એટલા માટે કદાચ નહીં જોડાતો હોય. પણ એમ કે 25-30 લાખ રૂપિયા મહિને હું આપું છું તો એ બુટલેગર કેટલો કમાતો હશે? બીજી વાત, એ બુટલેગર કમાતો હશે તો એ રૂપિયા લેતા ક્યાંથી હશે? પ્રજા પાસેથી લેતા હશે? કોઈ પાકિસ્તાનથી તો લેવા જતા નથી. પાકિસ્તાનથી લેવા જાય તો પાકિસ્તાન વાળા આપી જાઓ અમને, તમે એમને મામું બનાવો છો. અને બીજું કે તમે આટલી સિસ્ટમ આપણે ન બનાવી શકીએ કે તમામ પોલીસ અધિકારીઓ હોય, ક્લાર્કથી માંડીને તમામ સરકારી અધિકારીઓ હોય, એની સંપત્તિઓ બધી ઓનલાઈન ડેલી મહિને અપડેટ થવી જોઈએ. એટલું નહીં, માનો કે સગા સંબંધી નામે કર્યું તો સગા સંબંધી નામે પડી લે, માનો કે સુદાન ગઢી 5મો ફ્લેટ લે તો તરી તો આવવું જોઈએ કે આ ભાઈ 200 રૂપિયા કમાનાર ને 5મો ફ્લેટ ક્યાંથી આવ્યું? તો એની સિસ્ટમ હોવી જોઈએ સરકાર પાસે, વ્યવસ્થા પર કરવું હોય તો ને, કરવું હોય તો હોય ના તો થઈ શકે. અને કોઈને એમ કે ભાઈ ડાઉટ છે તો હું એને લખીને આપીશ, જાહેરમાં કહું છું કે VTV એમને બનાવીને આપશે ફોર્મેટ અને એક અધિકારીની તાકાત નથી કે ભ્રષ્ટાચાર કરી શકે. ક્યાંક ક્યાંક તો નાખવા જશે ને રૂપિયા, ભાઈ 20 વીઘા જમીન લીધી, દસ્તાવેજ તો બનાવશે ને, એમને એમ જમીન ના થઈ જશે? અચ્છા સગા સંબંધી નામે લેશે તો એ સગા સંબંધી કેટલું કમાશે એની તો આવક થશે કે નહીં? તો પછી તો સવાલ એ છે કે મારી વિનંતી છે કે હવે આપણે ગુજરાતને બચાવવું છે અને આ જ ગુજરાત 2 વર્ષ ભ્રષ્ટાચાર મુક્ત રહેશે તો મને દાવા સાથે કહું છું કે હિન્દુસ્તાનમાં નહીં અને સિંગાપુર બનાતા કોઈ રોકી ન શકે, કોઈની તાકાત નથી. સિંગાપુરથી પણ મજબૂત બનાવી શકાય એને છે, પણ કરવું હોય તો. બાકી નહીં તો એ બધા અધિકારીઓમાં વેચાય છે, એ જો જનતામાં વેચાય ને તો એક ગરીબ માણસ નો રહી છે, એક ગરીબ નો રહીએ છે, નો રહીએ આટલા રૂપિયા જો બચે તો. પણ આ વાત છે એટલે વિનોદભાઈ,
આ મોર કડા કરી જતા હોય હેડ કોન્સ્ટેબલમાં, તમને લાગે છે આ એક આઈપીએસઓ સુધી આ તપાસો જાય? અથવા તો એની મિલકત હેડ કોન્સ્ટેબલ સમજો 50 લાખમાં તો પકડાનો છે, હવે એ તો કેટલા સમયે પકડાનો છે? બરોબર, એની પહેલા તો એને કેટલી કડાઓ કરી હશે, કેટલી બૂચો મારી હશે, બરોબર? એની સંપત્તિઓ એને તમે જુઓ, એના સગાવાળા સમજો કે એના દીકરો હોય તો દીકરા દીકરીની સંપત્તિ ચેક કરી લેવાય, જમાઈ હોય તો જમાઈને એની દીકરો દીકરીની બહુ જમાઈની સાડા સાડીની આટલી સંપત્તિ લગભગ વિશ્વાસ આટલામાં કરે, બાકી તમારા મારા નામે કોઈ કરાવે નહીં, ખબર છે કે આ ક્યારે ફરી જાય બાર્યા, તો એટલાની સંપત્તિઓ તો આમાં કઈ ખબર ન પડતી હશે? પછી આ ખાડા કાન બધા કરતા જતા ભાઈ મૂકો ને. આ દેશની જે એજન્સીઓ છે ખરેખર એટલી બધી તાકાતવાન છે કે આજે જે 50 લાખનું પકડનાર છે એ પણ આ એસીબી છે. આ એસીબી 50 કરોડ પણ પકડી શકે છે, પણ એના કેટલાક હાથ બંધાયેલા છે. હવે કોઈક જગ્યાએ એને ઉપરથી પ્રેશર પ્રમાણમાં ઓછું હોય એટલે આ વસ્તુ પકડાય છે. જે કોન્સ્ટેબલ છે એની કોઈ તાકાત નથી, હેસિયત નથી કે પોતે 50 લાખનો સોદો કરે. જો કદાચ કરતો હોય તો એનો આવા 100-200 સોદા એને કર્યા હશે પહેલા, એ 5 લાખ 2 લાખથી શરૂ કરીને 50 લાખ સુધી પહોંચ્યો હશે, અને એની પાછળ બહુ મોટી આખી ગેંગ હોય તો જ એ કરી શકે. હવે જયારે સીબીઆઈ કે એસીબીની આવી ટ્રેપ ગોઠવાય છે ત્યારે એ ટ્રેપ સામાન્ય નથી હોતી, એના માટે પુષ્કળ ઇન્વેસ્ટિગેશન થાય છે, એના માટે પુષ્કળ રેકોર્ડિંગ થાય છે, કયા કયા માણસો જોડાયેલા છે, કમ્પ્લેનન્ટ કોને માટે પૈસા માગે છે, આ બધા એના રેકોર્ડિંગ વગેરે થતું હોય છે. હવે એ રેકોર્ડિંગના આધારે જો એસીબીમાં પરફેક્ટ એનું ઇન્સ્પેક્શન કરવામાં આવે તો આ કોન્સ્ટેબલ તો કઈ નથી. આવા બીજા 100 માથાઓ નવા મળે અને એનાથી આ કદાચ 50 લાખ છે ને એની જગ્યાએ 500 કરોડ એસીબી પકડીને ગુજરાત સરકારની તિજોરીમાં જમા કરાવી શકે. પણ મને સૌથી વધારે આનંદ એ થયો કે એસીબીએ પણ એક સફળ કામ કર્યું, અને ગુજરાત જે ફરિયાદી છે એ ફરિયાદીએ માત્ર આ એક કોન્સ્ટેબલને નથી પકડાયો, એને ગુજરાતના હજારો પોલીસવાળામાં એક ડર પેદા કર્યો કે જેના કારણે કરપ્શન ઘટે. વર્ષો પહેલા મેં એક ઓફિસરને પકડાવેલો તો આખી ઓફિસમાં 5000 જે કર્મચારી હતા એ બધામાં ફફડાટ ફેલાઈ ગયેલો. તો જે કોઈ ફરિયાદી બને છે એ ફરિયાદી માત્ર એના પૂરતું એના પૈસા બચાવે છે એવું નથી, પણ આખા રાજ્યના લોકોમાં ફફડાટ પેદા કરે છે. તો એને પણ હું સલામ કરું છું ફરિયાદીને. બીજી વસ્તુ કે આમાં નકલી ખાતર માટેનું આ જે કાંડ બન્યું છે, તમે વિચાર કરો કે કોઈ એક વિભાગના પોલીસના સેન્ટરમાં માત્ર નકલી ખાતર વેચવામાં પકડાઈ જનાર માણસ જો 50-60 લાખ આપતો હોય તો આખા ગુજરાતમાં નકલી ખાતરનું કૌભાંડ કેટલું મોટું હશે. પુરવઠા વિભાગે ખરેખર તો ઊંઘતું રહ્યું, પૈસા પબ્લિકના પૈસે એ લોકોને ઓફિસરોને નિમણૂક આપીશ, પુરવઠા વિભાગ ચાલે છે, તો એ લોકોએ આની તપાસ કેવી કરી કે આખા નકલી ખાતર આવડું ચાલુ થયું? હવે જે નકલી ખાતર વેચનાર છે એ કરોડો રૂપિયા કમાતો હોય ત્યારે 50-60 લાખ રૂપિયાનું એનું ગજુ હોય આપવાનું, અને એ પોલીસ કોન્સ્ટેબલની હિંમત એની પાસે 50 લાખની થઈ, તો તમે વિચાર કરો કે આખા ગુજરાતમાં એનું નેટવર્ક કેટલું મોટું હશે. એવી જ રીતે રાશન કાર્ડનું, તેલનું અને બાકીની વસ્તુઓનું મિલાવટનું એક એક એરિયામાં આટલા મોટા કાંડ ચાલે છે. ગુજરાતની જનતા મિલાવટવાળો ખોરાક ખાય છે, મિલાવટવાળું ખાતર લે છે, મિલાવટવાળું તેલ લે છે અને રોગોનો શિકાર બને છે. તો આ એક સિસ્ટમ બદલવા માટે ખરેખર જનતા તૈયાર છે. આજે ફરિયાદી એટલા માટે તૈયાર થયો કે એને 50 લાખ વધારે લાગ્યા, કદાચ એને 20-25 લાખમાં સેટલ કરવું હોત તો એ કરી શક્યો હોત અને કામ પતી ગયું હોત, પણ પેલાની ભૂખ મોટી હશે અથવા ઉપરના ઓફિસરની દમદાટી મોટી હશે એટલે 50 લાખ આવ્યા એટલા એના માટેની એ હિંમત ના ચાલી. જો એના કાકા પોતે ક્લિયર હોત, નકલી ખાતર ના વેચ્યું હોત તો એને કોઈ ડરવાની જરૂરત નહોતી. એ એટલા માટે ડર્યો કે નકલી ખાતર વેચાયું છે, એમાં એમનું નામ આવે, એ નામ કઢાવવું છે, એટલા માટે પૈસા આપે. તો આવા તો ગુજરાતમાં દરેક જગ્યાએ મિલાવટી ખાતર, મિલાવટી વસ્તુઓ મળે છે અને એના માટે આટલું મોટું કરપ્શન ચાલે છે એનો આ સીધો પુરાવો છે. બિલકુલ. મિત્રો, હવે તમને ધીરે ધીરે ખબર પડી હશે કે માની લો તમારે ત્યાં દારૂ નાડા ચાલતા હોય, તમે એમ કે પોલીસ ખૂટેલી છે, બધી જગ્યાએ ખૂટેલા નથી હોતા સાહેબ, ઘણા ઈમાનદારે હોય છે, અને તમારે શું કરવાનું? તમે સમજો પોલીસ સ્થાનિક પોલીસને જાણ કરી નથી કરતા, તો તમે આરઆર સેલને જાણ કરો, એ નથી કરતા, તો ડીજી વિજિલન્સ ડીજી સ્ક્વોડને જાણ કરો, એ નથી કરતા, તો ડીજીપીને જાણ કરો, એ નથી કરતા, તો તમે ગૃહ સચિવને જાણ કરી શકો છો, એ નથી કરે તો એસીએસ હોમને તમે જાણ કરી શકો,
એડિશનલ ચીફ સેક્રેટરી હોમ ગૃહ વિભાગ, માન લો કે એના પણ હાથ બંધાયેલા હોય ક્યાંય, તો તમે ગૃહમંત્રીને રજૂઆત કરી શકો અને મુખ્યમંત્રીને રજૂઆત કરી શકો. અને આ બધામાં તમને ક્યાંય સફળતા ન મળે તો ત્યારે માની લેવાનું તમારા વીટીવી તમારી જ છે. હા, તમારે અહીંયા તમારે જાણ કરી દેવાની. પણ એમાં અહીંયા મતલબ અહીંયા આવશે ને તો કંઈ તપાસ કરાશે નહીં. એમાંથી હું તો રિપોર્ટરને સોંપીશ કે ભાઈ એમાં ચેક કરો, જો નીકળશે તો આવશે, બાકી નહીં આવે. આ બહુ ક્લિયર છે. એટલે આ હું એટલા માટે કહું છું કે તમને લાઈન દોરી તમને ખબર પડે કે મારી બહેન દીકરી કોઈ હેરાન ન થાય સાહેબ. કારણ કે કેટલાય લોકો દારૂ પીને રાત્રે બહેનો દીકરીઓ ઉપર મારે છે, વાર કરે છે, અને એક કોન્સ્ટેબલ અને પીએસઆઈ અને પીઆઈ જે કરપ્ટ હોય એ લોકોના નેજા હેઠળ, એટલે એના શ્રાપ તો લાગે જ. તમે જોજો, બહુ ભ્રષ્ટાચારી અધિકારી હશે ને એના તમે સંતાનોમાં તમે તળિયે ઉતરજો. હા, એટલે એ હું એટલા માટે કહું છું કે કર્મના સિદ્ધાંતમાં કહું છું, કારણ કે એમાંથી જ કંઈ આ ડરતા હોય તો. અને સારા ઈમાનદાર હશે સાહેબ, એને જોજો તમે, તો એની બાજુમાં જશો તો તમને પોઝિટિવિટી આવશે. એટલે આ પણ ખરું છે. એકાદ દર્શક મિત્ર લઈ લઉં. ભવાનભાઈ જામનગરથી જોડાયા છે. જી ભવાનભાઈ, હલો. જી ભવાનભાઈ, ભવાનભાઈ નો ફોન કપાઈ ગયો લાગે. રાકેશભાઈ રાજકોટ થી જોડાયા છે. જી રાકેશભાઈ, હલો. હલો હલો, હા બીજા લઈ લો, પણ ટેકનિકલ પ્રોબ્લેમ નથી, ચેક કરજો આપણે પણ. તો આ ગુજરાતને આપણે સાહેબ સમૃદ્ધ બનાવવું છે, તો સમૃદ્ધ કઈ રીતે બને? તમે એક પણ હપ્તો આપ્યા વગર વેપાર કરી શકો, તમે એક પણ લાંચ આપ્યા વગર તમે હરીફરી શકો, તમે એક પણ લાંચ અથવા તો ગુનેગારો તમારી નજરમાં આવે તો એને તમે પકડાવી શકો, આ વસ્તુ કરવી છે ને. એટલે આ જાગૃતિ માટેનો મહામંથન છે. આ ચીસો એમને એમ નથી પડાતી સાહેબ. આજે આવા થશે, એક વર્ષ સુધી આવા બે ચાર પાંચ દસ કાર્યક્રમો થાય તો તમને જ્ઞાન આવે, તમને નોલેજ આવે, તમે તરત ફરિયાદ કરી શકો અને મારો એક એક ગુજરાતી ઘરે બેઠા બેઠા ન્યાય મેળવી શકે ને, એના માટેની આ લડાઈ છે. હજુ એક દર્શક મિત્ર જોડાયા છે. હલો. હા રમેશભાઈ બોલો, અમરેલીથી. જી રમેશભાઈ બોલો. જય માતાજી સુદાનભાઈ. જય માતાજી. એ ધન્યા છે તમને, તમારી માતાને અમારા ગરીબ માણાનો અવાજ તમે ઉપાડો છો એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર. ના ના, બિલકુલ, તમારા આશીર્વાદ. બોલો બોલો. ને બીજું તો સાહેબ કહેવાનું એ છે કે હું પ્રાઇવેટ ડ્રાઇવિંગ કરું છું અને તમારી મુલાકાતે કરી ગયો છો જ્યારે આપણે અમરેલી આવ્યા ને તુલસી પાર્ટી પ્લોટ ની અંદર. તુલસી પાર્ટી પ્લોટ મારું મહામંથન હતું, બરોબર છે. અને સાહેબ એક ભગવાન ને બીજી વાર હું પગ્યા લાગ્યો ને તો પેલ તમારી છે, તમને એક હું પગ્યા લાગ્યો છો ને, એક ભગવાન ને એક મારા માતાશ્રી ને. એટલે સાહેબ કહેવાનું એવું છે કે થોડુંક કઈક ડ્રાઈવર વિશે કોક દીક એકાદો મુદ્દો લઈ લ્યો ને તો અમને મજા આવે. અને બીજું કે આ મોંઘવારી છે અત્યારે, અમને પગાર 10,000 આપતા હોય અને નોકરી અમારી 24 કલાક બોલતી હોય, જયારે ફોન આવે ને ત્યારે અમારા છોકરા બાયડી છોકરા બધાને મૂકીને વયું જવાનું. અને અમે જો 10,000 માં પૂરું કરતા હોય તો આપણા નેતાશ્રીઓ ના 1.5 લાખ રૂપિયા પગાર છે. 10,000 માં અમારું ઘર અમે અફલાતું નાખીએ છીએ અને જ્યારથી હું મહામંથન જોઉં છું ને ત્યારથી ઈમાનદારી નો રોટલો ખાવશું. જ્યાં સુધી મેં મહામંથન નતું જોયું ને સાહેબ ત્યાં સુધી હું 200-500 રૂપિયા આડા અવરો કરતો હતો, પણ જ્યારથી મેં તમારું મહામંથન જોઉં છું ને સાહેબ ત્યારથી હું ઈમાનદારી નો રોટલો ખાવ છું, મારું ઘર ફર્સ્ટ ક્લાસ ચાલે છે. વાહ, બહુ અદભુત વાત કરી સાહેબ. તમે તમે પણ વંદનીય છો અને વંદન તમને કરું, ખૂબ ખૂબ આભાર. જો જિંદગીમાં આપણે કોઈ ઉપર લઈ નથી જવાનું, ગમે એવી કપરી પરિસ્થિતિ આવશે અહીંયા નહીં આપણે જીવવાનું છે. 10,000 માં ચલાવી શકતા હોય તો એમણે તો 1.5 લાખ કીધું, 1.5 લાખ ની વાત નથી સાહેબ, કરોડો રૂપિયા છે. છતાંય આ લોકો અને પીડાય છે પાછા. આ લોકોનું કહું છું કે તમે પાપી આત્માઓ શું કામ થાવ છો? ભગવાને તમને મંત્રી બનાવ્યા હોય, નેતા બનાવ્યા હોય, આઈપીએસ બનાવ્યા, આઈએએસ બનાવ્યા હોય, શું જોઈએ સાહેબ? તમને સેવા કરવા માટે ભગવાને તક આપી છે સાહેબ ની, તો ધ્યાન રાખજો તમે કે તમારે આ સમયમાં તમે ન કરી શક્યું તો શાસ્ત્રો એવું કહે છે કે આગલા જન્મની આપણે ખબર નથી, પછી 5,000 વર્ષ પછી પણ તમારો ટાઈમ લાગે, બાકી ત્યાં સુધી બુંડ અને બકરા થઈને પણ આપણે ભોગવવું પડે. આ હું એટલા માટે ક્લિયર કટ વાત કરું છું કે જેથી પણ તમારું હૃદય પરિવર્તન થાય. હજી એક દર્શક મિત્ર છે, નિકુંજભાઈ રાજકોટથી. જી નિકુંજભાઈ, હલો.
હેલો, મને લાગે નિકુંજભાઈનો ફોન કપાઈ ગયો છે. મનસ્વીજી, તમારી પાસે આવવા માંગુ છું કે યહી સબકો પીડા હૈ ઓર ઇસલિયે હૈ કે કોઈ કુછ કર નહીં સકતા. ના આપ કર સકતે હૈ, ના મેં કર સકતા હું, ના યે લોગ કર સકતે હૈ. હમ શાયદ ભી કર સકે, માન લો કે તો ભી હમ એક કદમ અપના કામ કર સકતે હૈ કે ભાઈ ઇતના મેરા કામ હૈ, ઉસસે આગે તો અપના હૈ નહીં. अब बार बार यही होता है, बार बार यही सोचते हैं लोग कि करोड़ों रुपए का टैक्स लेने के बाद ये लोग गाड़ी बंगले में घूमे उसकी कोई दिक्कत नहीं है, उनके बच्चों को विदेश में पढ़ाए वो भी दिक्कत नहीं है हमारे टैक्स के पैसे से, लेकिन हमें अच्छी तरह से जिंदगी जीने भी ना दे, इतना करप्शन करे और फिर भी एंजॉय करे, क्या बात है. 50-50 लाख एक 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 स्टोर, ये तो ये है ना, एक सिर्फ नाम नहीं लेने के लिए. ईश्वदान भाई, मैं इसके इसके साथ एक साइकोलॉजिकल बात भी करने चाहता हूँ. आपने मुझे राजकीय विश्लेषक रखा है, पर मैं एक साइकोलॉजिकल, बिल्कुल बिल्कुल, आप ऑलराउंडर हैं, एक अंडरस्टैंडिंग देना चाह रहा हूँ कि एक ना एक डिप्रेशन इंडेक्स होता है ईश्वदान भाई. हमारे देश का जो करप्शन परसेप्शन इंडेक्स है वो 80th रैंक पे हमारा देश है, और मोस्ट डिप्रेस्ड नेशन अगर कोई है तो हमारा देश है. तो इसके इसके कारण क्या हो रहे हैं, देखिए भ्रष्टाचार का मैं आपको एक हिस्ट्री बताता हूं हमारे देश का. 1995 से ना ये ट्रांसपेरेंसी इंटरनेशनल ने ये करप्शन परसेप्शन इंडेक्स शुरू किए. तो जब पहली बार रैंकिंग आया तो हमारे देश का कुछ रैंकिंग था 66 के आसपास. ये 98 की बात है जब पहली बार एनडीए सरकार बनी 68 में. फिर उसके बाद इनकी सरकार चली और हमारा रैंक हो गया 90 रैंक पे. 2004 में जब यूपीए शासन आया तो 90 रैंक पे था. फिर उसके बाद ये घटके हुआ 84 रैंक पे. फिर ये 2009 में हुआ 84 पे, और 2014 में हुआ 85 पे, गिर गया जब इंडिया अगेंस्ट करप्शन की मूवमेंट चल रही थी. और उस समय में हम बोला करते थे कि भ्रष्टाचार अपनी चरम सीमा पे है. और अब आज की बात मैं करता हूं, 6 साल के बाद 7 साल के बाद, तो हमारा जो रैंक था वो पिछले साल था 2018 में करप्शन में 78 नंबर का, और अभी बढ़ के वो 80 नंबर पे वापस पहुंच गया. तो कहीं ना कहीं भ्रष्टाचार जरूर 85 से 2014 से लेके 2018 तक कम हुआ, फिर वापस से बढ़ना शुरू हो गया, और अभी दो प्लेसेस हमारा बढ़ गया. और जो लेटेस्ट डेटा है वो आना बाकी है, क्योंकि आज ही नया साल शुरू हुआ है. और नए साल में ये न्यूज को मैं दो तरीके से देखता हूं. ये खुशखबरी भी हमारे लिए ये न्यूज, क्योंकि एसीबी ने अच्छा काम किया है कि भ्रष्टाचार अगर न्यूज में आ रहा है तो इसका मतलब ईशुदान भाई इसमें दो बहुत महत्वपूर्ण वर्ग हैं. एक जो इस न्यूज को लेके आ रहे हैं, जो इंफॉर्मेशन एसीबी को दे रहे हैं, या भ्रष्टाचार जब होता है उसको रिपोर्ट कराते हैं वो लोग, और एक आप लोग जो इसको जनता तक पहुंचाते हैं, और दूसरा जो इस भ्रष्टाचार के ऊपर कार्रवाई करते हैं, जैसे एसीबी है, पुलिस है, जुडिशरी है. जब वो कार्रवाई करेंगे तो इससे कहीं ना कहीं रोक लगने की शुरुआत कहीं ना कहीं शुरू होगी. तो ये गुड न्यूज है हमारे प्रदेश के लिए. दूसरी चीज, ये बुरी न्यूज क्यों है कि आज भी 70 साल की आजादी में के बाद भी जब हम देखते हैं कि हम भ्रष्टाचार को नहीं हटा पाए, हमारा जो सबसे बड़ा रोग है वो भ्रष्टाचार है. क्योंकि अगर आप भ्रष्टाचार हटा दोगे तो देश की सारी तकलीफें अपने आप हट जाएंगी. जिस तरीके से डेनमार्क हो, न्यूजीलैंड हो, फिनलैंड हो, सिंगापुर हो, स्वीडन हो, स्विट्जरलैंड हो, इन सब देशों की खासियत क्या है, इनमें भ्रष्टाचार है ही नहीं. और भ्रष्टाचार क्यों नहीं है, इनमें चेक्स एंड बैलेंसेस है. हमारे देश में भी वो चेक्स एंड बैलेंसेस हैं, पर उन चेक्स एंड बैलेंसेस के ऊपर कहीं ना कहीं जो एडमिनिस्ट्रेटिव सेटअप होता है, कहीं ना कहीं जो विल होती है, इंटेंशन होता है, वो कहीं ना कहीं नहीं दिखता. और इसका एक कारण क्या होता है कि भ्रष्टाचार से सबसे ज्यादा डायरेक्ट फायदा किसको मिलता है, वो दो वर्ग है. पहला वर्ग है कि अल्ट्रा रिच लग्जूरियस बिजनेस लाइफ जीने वाले लोग. दूसरा वर्ग है पॉलिटिकल पार्टीज का. और इसका एक कारण क्या है, पॉलिटिकल पार्टीज में देखिए ईशुदान भाई, आप सैलरी लेते हैं, हम लोग कमाते हैं, तो हम अपना इनकम टैक्स भरते हैं, अपनी सब लोग अपने अपने इनकम टैक्स बताते हैं. बिल्कुल. पर हमारी पॉलिटिकल पार्टी में क्या है कि आप कितना भी डोनेशन दे देते हो, उनके ऊपर कोई अकाउंटेबिलिटी नहीं है. जब जो व्यक्ति, जो एक पॉलिटिकल पार्टी है जिसके ऊपर कोई अकाउंटेबिलिटी नहीं है, तो वो किस तरीके से लॉज बनाएंगी. ये सबसे जो बेसिक क्वेश्चन है ना, ये क्वेश्चन अनआंसर्ड ईशुदान भाई इसलिए रह जाएगा क्योंकि आप, मैं, हम पांचों बैठे हुए यहां पे जो लोग हैं, हम कोई भी राजनीति में नहीं है. और जब तक राजनीति में बैठे हुए लोग ऐसा कानून नहीं बनाएंगे कि पॉलिटिकल पार्टी भी स्क्रूटिनी पे आएगी, तब तक देश के 130 करोड़ स्क्रूटिनी पे नहीं आएंगी. एसीबी लगती है सबको पूरे देश में, पर पॉलिटिकल पार्टीज के ऊपर नहीं करप्शन का कभी भी चार्जेस लगा. आपने कभी आजाद देश में देखा है कि भ्रष्टाचार में कोई पॉलिटिकल पार्टी अंदर गई हो?
क्यों नहीं जाती? क्योंकि यहां पे अनलिमिटेड आप फंडिंग कर सकते हो और फंडिंग करने के बाद कोई इसकी इसका कोई बैलेंस शीट नहीं है, इनके एसेट्स इंक्रीज होते हैं, लाइबिलिटीज इनकी कभी कोई छोटी नहीं है। और एक और चीज मुझे जो समझ कभी भी नहीं आई सुदान भाई, कि पॉलिटिकल पार्टी के फंडिंग एक ही तरीका है, वो है थ्रू डोनेशन, और डोनेशन से आप पॉलिटिकल पार्टी चला सकते हो, आप कोई बिजनेस नहीं करते हो, पर फिर भी लोग पॉलिटिकल पार्टीज को डोनेट क्यों करते हैं? दो तीन कारण होते हैं। पहला कारण यह होता है कि आप आइडियोलॉजी को मैच करते हो, इसलिए आप डोनेट करते हो। दूसरा कारण यह होता है कि आप दोनों पॉलिटिकल पार्टीज को डोनेट करते हो, तीनों पॉलिटिकल पार्टीज को डोनेट करते हो, क्योंकि आप बिजनेसमैन हो, आपको सबके साथ रिलेशनशिप रखना है। तीसरा यह होता है कि आपको डर लगता है, आपको लगता है कि अगर मैंने पॉलिटिकल पार्टी को नहीं डोनेट किया तो कहीं ना कहीं मैंने जो काले कर्म किए, आदमी के खुद के जो काले कर्म है वो सामने ना आ जाए, इसलिए वो डोनेट करते हैं। तो ये तीन सबसे बड़े कारण होते हैं जिससे डोनेशन होती है। पर सवाल ये है कि क्या हमारे लिए हमारा देश प्रधान है, कि मेरी पार्टी प्रधान है, कि मेरा घर प्रधान है, मैं बड़ी गाड़ी ले लूं उसमें कोई किसी को तकलीफ नहीं होनी चाहिए, पर मैं बड़ी गाड़ी लेता हूं अपने ये छोटे छोटे गलत काम करके जिससे पूरा देश पीछे जा रहा है, वो बहुत गलत है यशोदान भाई। सवाल ये है कि क्या हम भ्रष्टाचार हटाने की कोशिश कर सकते हैं? क्या यशोदान भाई सवाल उठाएंगे, यशोदान भाई इसके जवाब दे पाएंगे? पर क्या जनता, ये सवाल जो है ना, उस व्यक्ति को हमको कॉन्ग्रेचुलेट करना चाहिए जिसने ये कंप्लेन दी है। ऐसे व्यक्ति ये हैं हमारे आज के देश के सुपरस्टार्स, जो भ्रष्टाचार अगर होता है उसको नहीं सहते और उसको रिपोर्ट करते हैं, और रिपोर्ट करने के साथ साथ वो आप जैसे रिपोर्टर्स को इन्फॉर्म करते हैं, आप जैसे एंकर्स को इन्फॉर्म करते हैं कि सर ये ऐसा हुआ, आप इसको प्लीज मुद्दे को उठाइए। क्योंकि जब तक जागृति फैलने के बाद एक हिम्मत, देखिए ये हम सब जानते हैं कि भ्रष्टाचार हमारे देश के लिए, प्रदेश के लिए खराब है, पर क्या हम भ्रष्टाचार से मुक्त खुद होना चाहते हैं? क्या हम भ्रष्टाचार से, ये लड़ाई सबकी है और इस सबकी लड़ाई में हम सबको एक साथ आगे बढ़ना पड़ेगा। क्योंकि हो क्या गया है, विजय भाई ने खुद इंटरव्यू में बोला था कि गुजरात में भ्रष्टाचार में सबसे आगे महसूल विभाग है, दूसरे नंबर पे पुलिस डिपार्टमेंट है। जब हमारे चीफ मिनिस्टर खुद बोलते हैं कि ये सबसे ज्यादा भ्रष्ट डिपार्टमेंट है, तो हमको इनको रोकने के लिए उनकी मदद करनी चाहिए। कोई भी महसूल डिपार्टमेंट में अगर भ्रष्टाचार करने की कोशिश करता है, उसको आप इमीडिएटली आप मोबाइल पर रिकॉर्ड करो और कहीं ना कहीं एसीबी को कंप्लेन करो। अगर कोई पुलिस वाला करता है तो आप रिपोर्ट करो। जब तक ये अवेयरनेस, अब हम सबको अपनी आंखों को सीसीटीवी बनाना पड़ेगा और गुजरात को और देश को भ्रष्टाचार मुक्त करने के लिए एक मुहिम छेड़नी पड़ेगी। और ये पीपल्स मूवमेंट होती है, ये लोगों के द्वारा जो क्रिएट की गई मूवमेंट है उसके ऊपर हमको फोकस करना पड़ेगा। और आपने जो ये शो किया है, इसको मैं आपकी भी एक विनती करूंगा नए साल में कि सुदन भाई आप भी ये लगातार करते रहे, क्योंकि ये जागृति का सवाल है और जागृति होनी चाहिए। बिल्कुल, पर आपने तकलीफ ये थे कि आपने सलमान खान माटे करोड़ों रुपए नो है, बहन श्री ऐश्वर्या राय माटे बे करोड़ों फेनो है। हूँ एटला माटे आपने कही रह्यो छु साहेब कि आ बधु जो एंटरटेनमेंट करवू एनो वांधो नथी, कोई नृत्य सारो करतो होय तो आपणे एने कळाने वखाणवी जोईए, पण आपणे साचा लोकोने साथ नथी आप्यो ने एनुं आ परिणाम छे कि ज्यां ज्यां भीड़नी जरूर छे त्यां भीड़ आवती नथी। आजे साहेब गांधीजी आवीने चूंटणी लड़े तो हारी जाय एवी स्थितिओ छे। हूँ एटला माटे कही रह्यो छु आपणे કે સારા વ્યક્તિઓને તમે પસંદ નથી કરતા, અને ટોળાવે બહેન શ્રી સનીબેન લિયોન આવે અમદાવાદમાં તો આજે પણ તમને કહું કે તેમ ભીડ સમાય નહીં અત્યારે। હું એટલા માટે આપને કહી રહ્યો છું કે આમાં તમે નું એટલા ને એટલા જવાબદાર છીએ કે જ્યાં જરૂર છે સાથની, જ્યાં સહકારની, જ્યારે તમારા પેટ માટે લડે છે સાહેબ। પેલા લોકો તો તમને એન્ટરટેનમેન્ટ કરે છે, તમે પાંચ ફિલ્મો નહીં જુઓ ને તો તમે ચાલી જશે, પણ તમે પાંચ દિવસ ભૂખ્યા રહેશો ને એ ચલાવી નહીં શકાય, અને એટલા માટેની આ લડાઈ છે કે તમે ને તમારી ભાવિ પેઢી ભૂખી ન સુવે સાહેબ, એને આરોગ્યની સુવિધા મળે, શિક્ષણની સુવિધા, એના માટેની આ યશુદાનભાઈ વીટી વીચી શો પાડે, છતાં એના ફેન ફોલોઅર્સ નહીં હોય શું કામ ખબર છે? કારણ કે આપણે ખબર જ નથી આપણા વિઝનની, એવું હોય હો તું ઠીક બરોબર છે, હા 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 એ આ કાઢી નાખ્યું ને આમ કાનમાંથી, આમ એનો આ પરિણામ છે। આટલી ની તો ઇન્ફોર્મેશન છે, હવે આને તમે પોતે લખીને મોકલજો, સોશિયલ મીડિયાથી લખીને મોકલજો, ક્યાં ક્યાં શું ક્યાં ફરિયાદ કરાય, બધે હું નહીં પહોંચી શકીશ, કોઈ વીટીવી નહીં પહોંચી શકે। તો તમે હમણે જેમ મનસ્વીભાઈએ કીધું કે જનતાએ જોડવું પડશે, જનતા જોડશે તો આ બધું થશે। એટલે એના પાછા બુચ્ચુસિંહને નહીં ગમે, એકાદ દર્શક મિત્ર મહેન્દ્રસિંહ ઓગણતી જોડાય છે। જી મહેન્દ્રસિંહજી, હેલો, હા જી જી, જય માતાજી સુદાન ભાઈ, જય માતાજી
હું આપનો કાર્યક્રમ રોજ જોઉં છું. રાતે ખેતરમાં ભૂંડ અને રોજ હાથેવા જવાનું હોય તો એ કાર્યક્રમમાં રસ પડે જોઉં છું. તમે જન જાગૃતિ નું અભિયાન ચલાવો છો બદલ ખૂબ ખૂબ અભિનંદન. વાહ, થેન્ક યુ સાહેબજી. અને બીજા લોકોને જોડતા રહેજો, બીજાને કોઈ મળે ને એને કહેતા રહેજો, જેથી કરીને મને ફાયદો નથી મળવાનો આમાં, કારણ કે મારે કઈ જોતી નથી ટીઆરપી આની, પણ લોકો જો જાગૃત થશે તો એ પોતે એક વગડજ ગામ નજીક જ છે. ઈશુદાનભાઈ, વગડજ ગામ નજીક છે તો દેશી દારૂ ને બધું ખૂબ મળે છે. બસ આ સ્થિતિ છે, બરોબર છે. ખૂબ ખૂબ આભાર મહેન્દ્રસિંહ. જો આ સ્થિતિ છે કે ભાઈ નજીક જ છે, છતાં એમ ગાંધીનગર ની અમદાવાદ ની બહેની નજીક છે, અહીંયા દેશો દારૂ મળે પાછું, અને પાછા અહીંયાના પીએસઆઈ પીએફઆઈ સસ્પેન્ડ ના થાય. એક નાનકડા વિરામનો સમય થયો છે, વિરામ બાદ મળીએ છીએ. વિરામ બાદ દર્શક મિત્રો ફરીથી આપનું સ્વાગત છે. રૂચિકાજી, જે રીતે આ કરપ્શનમાં માની લો કે 50 લાખ પકડાઈ જાય તો ક્યાં ક્યાં શેડ્યુલિંગ હોવું જોઈએ, કોની તપાસ થાય, પછી કઈ રીતે પગલાં લેવા જોઈએ, અને ખરેખર આ હિંમત થાય છે તો એ છેટ મોટા માથાઓ બચી જતા હોય એના કારણે? બિલકુલ ઈશુદાનભાઈ, આપણે જે કીધું મોટા માથાઓ ના કારણે બચી જતા હોય એવું બી અંદર અંદર ઘણું બધું ચાલે છે. અને ટોલ ફ્રી નંબર તો 1064 બધાને ખબર જ છે, જે એન્ટી કરપ્શન બ્યુરોનો છે. અને પ્રિવેન્શન ઓફ એન્ટી કરપ્શન એક 1988 થી ચાલતો આવે છે, એવું નથી કે હમણાં જ થયો છે. 1988 થી ચાલતો આવે છે અને 2018માં અમેન્ડમેન્ટ થયું છે, જેમાં સેક્શન 7માં કોઈ પબ્લિક સર્વન્ટ કોઈ લાંચ લેતું હોય ને પકડાય તો એમાં અમેન્ડમેન્ટ કરીને એની મિનિમમ ઇમ્પ્રિઝનમેન્ટ જે છે 6 મહિનાથી 3 વર્ષ સુધી કરવામાં આવી છે, અને મેક્સિમમ જે છે એ 5 વર્ષથી 7 વર્ષ સુધી કરવામાં આવી છે. અને જો એનો કોઈ સહારો આપતો હોય, ફોર એક્ઝામ્પલ આમાં જે આપણે વાત થઈ છે કે એનું આખું ચેનલ હોય છે, તો એ અબેટમેન્ટ કરવામાં, એવું ઓફેન્સ અબેટમેન્ટ કરવામાં જો કોઈ હેલ્પ કરતું હોય તો એના માટે સેક્શન 12 છે, એનું બી સેમ ક્વોન્ટમ છે, સેમ એમાઉન્ટ ઓફ જે ફાઇન હોય ને જે ઇમ્પ્રિઝનમેન્ટ છે એ સેમ છે. અને જે મિસકોન્ડક્ટ કરે કોઈ બી પબ્લિક સર્વન્ટ કોઈ બી, તો એના માટે સેક્શન 13 છે, એની બી ઇમ્પ્રિઝનમેન્ટ છે એ 7 વર્ષ સુધીની છે. અને જો કોઈ હેબિચ્યુઅલ ઓફેન્ડર હોય, રીઢો ગુનેગાર જે આ જ વસ્તુ કરતો હોય, આ જ વસ્તુમાં કે આમ સેટિંગ કરવાનું કે કોઈને કરપ્શન આપીને કોઈનો હોદ્દો અપાવડાવવાનું, તો એના માટે 5 વર્ષથી 10 વર્ષ સુધીની સજા છે. અને કોઈ એવું કરવાનું ટ્રાય બી કરે કે નહીં ચલો કરવું છે કરપ્શન ને અમારે થોડું લેવલ વધારવું છે અમારી રેણી કેણીનું કે ગમે તે રીતે એને કરપ્શન કરવાનું મન થાય, તો એના માટે બી સેક્શન 15 છે, ઇમ્પ્રિઝનમેન્ટ જેનું છે 3 યર્સ. અને એક જો કોઈ કરપ્શન કરતું હોય ને એને રેડ હેન્ડેડ પકડવું હોય તો લોકાર્ટ્સ પ્રિન્સિપલ ઓફ એક્સચેન્જ છે, જે ફિનોપ્થેલિન પાવડર જે આવે છે એ નોટો ઉપર લગાવી દેવાનો, જે કરન્સી નોટ્સ હોય છે એના પર, અને પછી જે એક્સચેન્જ થાય કલ્પ્રિટ વચ્ચે ને જે ટ્રાન્ઝેક્શન્સ થતા હોય છે જે એના પોકેટમાં જાય કે પછી એના પોકેટમાં જાય તો એનો હાથ ત્યાં એના પોકેટ પાસે ગયો હોય કે હાથમાં થોડું ઘણું કંઈ બી નિશાન રહી ગયા હોય, એના શર્ટમાં રહી ગયા હોય કે વોટ એવર, તો આ જે લોકાર્ટ્સ પ્રિન્સિપલ ઓફ એક્સચેન્જ છે ને ફિનોપ્થેલિન પાવડર જે વ્હાઇટ પાવડર આવે છે એકદમ આછો, એનાથી આપણે પકડી શકાય છે. બિલકુલ, બહુ જ અગત્યની ઇન્ફોર્મેશન આપી. પણ મિત્રો, આશા એ હોય છે હંમેશા નાગરિકની કે માની લો કે આમાં પોલીસ તપાસમાં શું હોય કે ખરેખર જે ગુનેગાર નથી એને તમે ધમકાવો કે ભાઈ તારો નામ હું નાખી દઈશ નહીં તો તું આટલી રકમ આપ, એ પણ ખરાબ છે. અને માની લો કે નામ આવતું હોય તો બચાવવું, એ પણ ખરાબ છે. પણ બે વસ્તુ હંમેશા ધ્યાન રાખવાની, કે નામ ન આવતું હોય તો બિલકુલ એને લેવાનું નહીં. એટલે આ જે છે એ ગૃહ વિભાગમાં આ સૌથી વધુ આ છે કે ભાઈ તારી સાથે ફોન ઉપર વાત થઈ હતી, એટલે એમ તો ફોન ઉપર મંત્રીઓ સાથે વાત થઈ છે, કાઢો ને લિસ્ટ, મંત્રીઓને પકડો, જાઓ, ત્યાં નહીં પકડે. ગરીબ માણસ મળી ગયો, એટલે તો નાનો માણસ મળી ગયો એટલે એને 5 વખત ફોન કરશે, હાલો ભાઈ ક્યારે હાજર થાવજો, તમારો જવાબ લગાવી જાઓ. હા, શું છે સાહેબ? અને માની લો કે તમે સાચા દિલથી તપાસ કરતા હો અને એને જવાબ લખાવવા આવવું પડે, હાલો લખાવી દીધું, પછી તમે એને કહો ભાઈ આમાં તો તારી માસીનો દીકરાનો પણ નામ ખુલે છે, કેમ તો કે એ ખુલે છે ભાઈ, ભાઈ પોલીસ તપાસ નહીં, ભાઈ શીખવાડ નહીં તું અમને, પોલીસની અમારી કામગીરી તું શીખવાડે, હે નહીં?
શીખવાડવાની તારે. એક હમણાં માસ્કમાં વિડીયો આવ્યો હતો કે પોલીસ વાળાએ રોક્યું, હે ભાઈ માસ્ક. તો ભાઈ સાહેબ તમે પણ નથી પાડ્યા, એટલે તરત જ એને એને વિડીયો શૂટિંગ કર્યું હતું. વિડીયો એને કે પોલીસના કામમાં રૂકાવટમાં એ ભાઈને જ રેકોર્ડિંગ કરવા ન જતા એને અંદર કરાવી દીધું. ખરેખર વિડીયો રેકોર્ડિંગ કરતા તમને કોઈ રોકી નહીં. 350 ને હે ને, કલમ 350 અંતર્ગત તમે એની સામે ફરિયાદ કરી શકો. કોઈ પણ વિડીયો રેકોર્ડિંગ કરતા તમને રોકી શકે નહીં, બરાબર? એની સામે તમે ફરિયાદ કરી શકો, અને તમે ના લે તો કોર્ટમાં હોઈ જવાનો, કોઈ સવાલ નથી. એટલે તમારે બહુ ગભરાવાની જરૂર નથી. મેં કીધું ને કે તમને એવા મજબૂત બનાવી દેવા છે કે હા, બે વર્ષમાં તો તમે જુઓ, અને આમ જ કંઈક થશે. બાકી મને નહીં લાગતું કે નેતા કે અધિકારીઓ સુધર્યો. સારા છે એ તો બિચારા પછી સાઈડ લાઈન હોય, સાઈડ પોસ્ટમાં હોય. આજે શમશેરસિંહને સારું છે કમિશનર વડોદરા બનાવ્યા છે, એક સારા વ્યક્તિ ગયા છે. આનંદના સમાચાર છે. નાનકડા એક એક દર્શક મિત્ર લઈ લઉં, નામ ક્યાં લખ્યું છે મેં, પ્રફુલભાઈ. જી પ્રફુલભાઈ. એ નમસ્કાર ઈશુદાનભાઈ, મજામાં? નમસ્કાર, એકદમ મજામાં. અરે સાહેબ, આ તો હજી આપણે જે 50 લાખ વાળો ફેંકડો ને, એ તો નાની એવી માછલી છે, ઉપરથી બહુ મોટા મોટા છે. હા હા હા, નાની આખી ભ્રષ્ટાચાર કરવાની ચેનલ કામ કરી રહી છે. હું ભૂતપૂર્વ નગરપાલિકાનો ચેરમેન બોલું છું, બાંધકામ સમિતિનો, ભારતીય જનતા પાર્ટીનો. હા હા, બરાબર છે. એક એક ટેબલ માટે રોજના 50,000 થી 1 લાખ રૂપિયાની ઇન્કમ હોય છે. હા, મેં 2.5 વર્ષ સુધી રાજુલા નગરપાલિકાના ભારતીય જનતા પાર્ટીના મેન્ડેટ ઉપર ચૂંટાઈ અને 2.5 વર્ષ સુધી બાંધકામ સમિતિનો ચેરમેન રહ્યો હતો, અને 1 રૂપિયો ભ્રષ્ટાચાર નથી કર્યો અને કરવા પણ નહોતો દીધો. અધિકારી જે બેઠો હોય એ જો 1 રૂપિયાનું કરપ્શન ના ન કરે ને, તો કોઈની તાકાત નથી કે 1 રૂપિયો લઈ શકે. બાકી આ ચેનલ ની અંદર થી નીકળવું તો બહુ અઘરું છે, અને આને ઉપર થી, એટલે તમે કેમ ઉપર, ભગવાન થી નહીં પણ ઉપર થી હાથ હોય છે, એટલે જ આ બધું થઈ શકે. કુદરત, કુદરતની કૃપા હોય તો તમે બચી શકો, બાકી આ જંજાળ માંથી બચી ન શકાય. ખૂબ ખૂબ આભાર પ્રફુલભાઈ, અને તમે જ્યાં પણ સારું કામ કર્યું એને અભિનંદન. મિત્રો, આ જ વાત છે કે આ તો ઈશ્વરની કૃપા હોય, છેલ્લે આપણે કહેવાય કે તો જ તમને સારા વિચારો આવે. બાકી ગામ સવારથી નીકળો ને અહીંયા કોકની ચા પીવાને જ વિચાર આવે, એકનો કોકનો કરી નાખો. હા, અને એમાં મળી જાય, અરે ભાઈ કેમ છે, હમણાં મળ્યા નહીં આપણે, હા લાવો એક બીડી કાઢો. અરે હાવ કરી જ નાખવું છે ગામનું. પણ સવાલ એ છે કે સારા વિચારો તો ત્યારે જ તમને આવે સાહેબ. એ શાસ્ત્રોની વાત મને યાદ આવે કે જયારે પરમ કૃપા પ્રમાણે પરમાત્માના તમારા ઉપર આશીર્વાદ હોય, બાકી બૂચ મારવાના જ આવે. વિરામ બાદ મળીશ. વિરામ બાદ દર્શક મિત્રો, આપનું સ્વાગત છે. મિત્રો, આપણે ભલે આઝાદી 1947માં 15 ઓગસ્ટ મળી, 1950માં 26 જાન્યુઆરી બંધારણ પણ આવ્યું, હમણાં બંધારણ દિવસ પણ આવશે, પણ મેં નક્કી કર્યું છે તમને તમને મને સાચી આઝાદી મળી નથી, કારણ ખબર જ નથી આપણે આપણો દેશ કઈ રીતે કાનૂન, કઈ રીતે નોટિફિકેશન, પરિપત્રો, કાયદા કાનૂન કોણ બનાવી શકે, સંશોધન કોણ કરી શકે, આ ખબર નથી પડતી. એટલે જ ગદર્ભ રાજ કરતા હોય છે અમુક જગ્યાએ. મારે એવા તમને જાગૃત કરવા છે સાહેબ, કે કોઈ પણ વ્યક્તિથી તમે છેતરાવો નહીં, અને જે દિવસે તમે નહીં છેતરાવો ચૂંટણીમાં, એટલે લખી રાખજો કે દુનિયાની કોઈ તાકાત નથી ભારતને, ભારતને વાત કરું છું, ગુજરાત તો ઠીક, ભારતને વિશ્વની મહાસત્તા બનાવતા કોઈ રોકી ન શકે, કારણ કે આપણી પાસે બધું છે સાહેબ. એ લોકોએ અંગ્રેજી અહીંયા શીખવી પડે, આપણે શીખવાની જરૂર નહીં. અંગ્રેજી ભૂરિયાઓ અહીંયા નોકરી કરવા આવે કે કેન આઈ કમ ઇન યોર ઇન્ડિયા, એમ એમ તરત એમ પૂછે, એમ ઇંગ્લિશ ને હિન્દી શીખવી પડે. પણ આ આ આ આ બધા આવાને લોકોને છૂટો જો ને, જે બૂચમારાઓને, એના કારણે આપણે દાટ વળી જાય છે. આ વાત છે. એટલે એક દર્શક મિત્ર છે નવીનભાઈ, વડોદરાથી જોડાય છે. જી નવીનભાઈ. નમસ્કાર ઈશુદાનભાઈ. નમસ્કાર સાહેબ, તમને ખૂબ ખૂબ ધન્યવાદ કે જે તમે આ મુહિમ ચલાવી રહ્યા છો, આમ જનતા માટે જાગૃતતા ફેલાવી રહ્યા છો. સાહેબ, મારો એક પ્રશ્ન હતો કે આજે અત્યારની પરિસ્થિતિ છે એના માટે બે લોકો જવાબદાર છે, આપણી પણ કંઈક ની કંઈક જવાબદારી છે એક નાગરિક તરીકે, અને ધારો કે તમે મીડિયામાં પણ ચલાવી રહ્યા છો બે દિવસથી જે તમે મુહિમ ચલાવો છો, પરંતુ તકલીફ એ થાય છે કે આપણે આ જે અત્યારનો કેસ ચાલી રહ્યો છે, તમે 2 દિવસ મુહિમ ચલાવશો પણ એના પછી એ કેસનું શું થશે,
એના પ્રત્યે એના પછી એના પર દબાણ કોણ લાવશે, કોણ જવાબદાર હતું, એનું કઈ જ નહીં આવે. એ લોકોને ખબર છે, એ લોકોનું એવું એવું હોય છે, બે દિવસ ચકશે મીડિયામાં અને એના પછી આપણને રાહત છે, વાંધો નહીં, બે દિવસ સાચવી લો. તમે જેમ હમણાં કહ્યું ભાઈ ફરાર છે, બે ત્રણ દિવસ સાચવી લેશે, એના પછી ફરી તોડ જ થશે, જે તમને ખબર છે. અને બીજી વસ્તુ એ, હા સર, હા ઈશુદાનભાઈ, બહુ તમારી વાત સાચી છે, પણ હું કોશિશ કરીશ કે આવી તપાસો ઉપર બાજ નજર પણ રહે એવી કોશિશ પણ કરીશ. તમે એક વાત સુઝાવ પણ ખૂબ સારો આપ્યો છે, હું હજી મગફળી કાંડને પણ હું ભૂલ્યો નથી, એટલે એ વચ્ચે વચ્ચે એ પણ ચલાવતો રહું છું. હસમુખભાઈ અમદાવાદથી જોડાય છે. જી હસમુખભાઈ. ઈશુદાનભાઈ, જય માતાજી. જય માતાજી. સાહેબ, હું છેલ્લા ઘણા સમયથી આપનું મહામંથન જોઉં છું. વાહ, તમે સુતેરા લોકોને બૂમો પાડીને જગાડો છો. વાહ વાહ, થેન્ક યુ સાહેબ, થેન્ક યુ. પણ સાહેબ, ભ્રષ્ટાચારની ગંગા દિલ્હીથી વહે છે. તમે નીડર નિષ્ઠાવાન બનીને બે ઝીઝક રાજકારણી સરકારી બાબુઓને ખુલ્લા પાડો છો, ખરેખર તમને ધન્યવાદ છે. ને તમે જે રીતે કામ કરો છો ઈશુદાનભાઈ, પ્રશંસાને પાત્ર છે. હું આ મહામંથન દિલ્હી જોઉં છું ને, મને એક મિનિટ પણ મહામંથન જોયા વગર સાંજે 8:30 વાગે એટલે હું ટીવી સામે બેસી જાઉં. વાહ રે વાહ, સમુદ્ર જેવી લહેર આવતી હશે. ના ના સાહેબ, સમુદ્ર જેવી લહેર માં પણ તમે અડીખમ રહીને લોકોને જાગૃત કરો છો, એ બહુ ખરેખર પ્રશંસાને પાત્ર છે. વાહ વાહ, તમારા વડીલોના આશીર્વાદ, ખૂબ ખૂબ આભાર હસમુખભાઈ. અને મિત્રો, તમે તમારે જો આપવું હોય કંઈક મને, તો એ આશીર્વાદ આપજો, એની તમારા ઘરે બેઠા બેઠા જરૂર નથી તમે કહી શકો, કારણ કે આશીર્વાદ તો અંદરથી નીકળતા હોય. અને આશીર્વાદ સાહેબ, માતા પિતા ના હોય, વડીલ ના હોય, એક એક દુઆ છે ને, એ સાહેબ ગમે તેવા વિઘ્નોને દૂર કરી દે છે, ને બધ દુઆ ગમે તેવી સત્તાને કડક ભૂસ કરી નાખે છે. આ તાકાત દુઆઓમાં હોય છે. જયારે તમે એમ કહી દો કે હે પ્રભુ, હવે આને મારાથી પહોંચાતું નથી સાહેબ, અને આમ પેલા તો શ્રાપ કહેતા જને, એ અપાઈ ગયું એટલે પછી એનો ખાનદાન મટી જાય છે. આવા દાખલાઓ છે, નિર્વંશ જે રહ્યા હોય એવા પણ દાખલાઓ કેટલાય છે સાહેબ, નથી એવા નથી. અને કેટલી જગ્યાએ આશીર્વાદ મળી જાય ને, તો ગમે તેવો સાહેબ પથ્થર હોય ને, એ તરી જતો હોય છે. એટલે આશીર્વાદ આપજો, જેથી મારી આ લડાઈ ચાલુ રહે અને લોકો જોડાતા રહે. ફરીથી જુનસિંહજી તમારી પાસે આવવા માંગુ છું. શું આનો રસ્તો શું? તપાસ તળિયા સુધી નથી થતી, એમણે કીધું કે બે દિવસ મીડિયામાં આવે પછી એ પણ પૂરું થઈ જાય છે. આ તે છે જે જવાબદારો છે ખરેખર, જે જ્યાં અટકી જતી હોય તપાસ, તો એ ઉપરવાળા પણ બધા એ શું કહેવાય, એમ કે ભાઈ અર્જુનસિંહ જે આપણે ઓળખીતા છે, મૂકો ને, એવું હશે? ના, બિલકુલ એવું તો નથી હોતું, કારણ કે એમાં પણ કેટલીક ટેકનિકાલિટીઝ હોય છે, કેટલીક લીગાલિટીઝ હોય છે. એટલે તપાસને એ લોકોએ ધે શુડ ટેક ઇટ ટુ ઇટ્સ નેચરલ કન્ક્લુઝન, જે થયું હોય. પણ એમાં ઘણી વખતે આપે કહ્યું એમ કે દબાણ પણ કામ કરે છે, માત્ર ઓળખાણ બહુ ઓછી કામ કરતું હોય છે. પોલિટિકલ દબાણ, પૈસા અને એવા જે બીજા ફેક્ટરો પણ છે એ પણ એમાં કામ કરતા હોય છે. અને એટલે એ તપાસનો પછી એમાં ગોળ ગોળ કરી અને કે આમાં કોઈ ગુનો બનતો નથી અથવા પૂરતા પુરાવા નથી, પછી છેલ્લે હમણાં હમણાં એક એવું નીકળ્યું છે કે ચાર્જશીટ કરી શકાય અથવા એક્ઝિક્યુટ કરી શકાય એવા પુરાવા નથી. એટલે આ પ્રમાણે કરી અને એ ગોળ ગોળ કરી અને નીકળી જાય છે. અને આ એક વાત જે આપણે બધા જાણીએ છીએ, ઓપન સિક્રેટ છે, કે નાની નાની માછલીઓ છે એ ફસાઈ જાય છે અને જે મોટા મગરમચ્છ હોય છે એ એમાં નીકળી જાય છે. અને કમનસીબે એમાં બધા જ જવાબદાર છે, એ બ્યુરોક્રેટ્સ પણ એટલા જવાબદાર છે, કોર્ટ પણ એટલી જવાબદાર છે, વકીલો પણ એટલા જવાબદાર છે. અને ઓવરઓલ જોવા જતાં પ્રજામાં જે જાગૃતિ ખૂટે છે અને જે તમારા જેવા એને જાગૃત કરવા માટે કોશિશ કરી રહ્યા છો, એ જાગૃતિનો જે અભાવ છે એ પણ એના માટે જવાબદાર છે. કારણ કે જો કોઈ સમાજસેવક હોય તો એણે આવા જે કામ છે એ જે છૂટી જતા હોય, ઢીલાશ હોય, એમાં બરાબર પાછળ રહેવું જોઈએ. અને એકંદરે બ્યુરોક્રેસીમાં થી ભ્રષ્ટાચાર નાબૂદ થવો જોઈએ. અને છેલ્લે કે એના માટે પોલિટિકલ વિલ જવાબદાર છે, બ્યુરોક્રેટિક પોલીસની વિલ પણ જવાબદાર છે, એમની ઈચ્છાશક્તિ અને છેલ્લે પ્રજાની ઈચ્છાશક્તિ પણ એટલી. બહુ સાચી વાત કરી મિત્રો. જેમ અર્જુનસિંહજીએ કહ્યું
કે આ લાખો કરોડો લોકો જુએ છે મહામંથન, એસીબી જો જાગૃત કરવા જાય ને આટલું જાહેરાતોથી તો એક કરોડ ઉપર ખર્ચો થાય તો આ એક એપિસોડ બરોબર, શું કહો છો? બિલકુલ સાચી વાત. એ માત્ર જાહેરાતો ક્યાંક આ એસટીની પાછળ લગાડી દે કે અહીંયા લગાડી દે અહીંયા લગાડી દે, એમાં પાછું વાંચનારા બહુ ઓછા હોય ને કોણ હોય. સરકારે પણ આવા મહામંત્રોને એટલા માટે પ્રોત્સાહન આપવું જોઈએ કે તમારું 80% કામ અમે બેઠા બેઠા કરીએ છીએ અને એ પણ એક પગાર લીધા વગર. હા, સરકારનો તો લેતા નથી આપણે, એટલે શાંતિ છે. એટલે એસીબી માન લો કે ભાઈ જાહેરાતો છાપે ને આ અંતરે, પણ આ એક મહામંથનથી, એટલે હું વારંવાર કહેતો હોઉં છું કે એસીબી ચીફને પણ આવા મહામંથનોમાં આવી અને જોડાવવું જોઈએ, જેથી કરીને શું થાય, મારી ટીમ આમ તો જનરલી કહેતી હોય તો કરતું હોય છે મને ખબર નથી, પણ એનાથી તમે સીધા એને પહોંચાડી શકો, ઇન્ફોર્મેશન પહોંચાડી શકો, વાત એ છે. એટલે વિનોદભાઈ, ગાડી ખરેખર આમ ફૂલ સ્પીડમાં જતી હોય પણ જેમ ક્યાં વચ્ચે કાદવ આવી જાય, કિચડ આવી જાય, એવી રીતે તપાસોમાં આ 50 લાખ પકડાણો આપણે બધા સમજીએ છીએ, પાણીને ભૂ નથી કહેતા, આપણે પાણીને કહે પાણી જ કહીએ છીએ, અને આ મહામંથન જોનાર તમામ લોકો પાણીને પાણી કહે છે, કોઈ ભૂ નથી કહેતું, એને ખબર છે કે 50 લાખ એની તાકાત નથી. ખરેખર મોટા માથાઓ આવે ખરા, અને આ એક નહીં, કેટલા આઈએસ આઈપીએસ જોડે ફરિયાદો થઈ છે વિજિલન્સમાં, આમાં એની તપાસો ન હોય શું છે? એકચ્યુઅલી આની સાચી જો તપાસ કરવી હોય તો એના જે ફોન રેકોર્ડિંગ હોય, એનું પાસ કામ હોય, એની સાથે કોણ કોણ સંકળાયેલા હતા, કયા અધિકારી માટે એને પૈસા માંગ્યા છે, એ પ્રકારની ઇન્વેસ્ટિગેશન થવું જોઈએ. પણ હકીકતમાં હું પોતે પણ આમાં સીબીઆઈમાં ગયેલો છું, ટ્રેપ કરાવેલી છે, તો મારો ઇવન એસીબીમાં પણ ગયો છું. મારો અનુભવ એવો છે કે જ્યારે ટ્રેપ થઈ જાય છે એ પછી ફરિયાદીનો રોલ ઓછો થઈ જાય છે, એ મેઇન વિટનેસ તરીકે ગણાય છે, પણ બાકીનું કામ ડિપાર્ટમેન્ટ કરે છે. એસીબી હોય તો એસીબી ડિપાર્ટમેન્ટ કરે છે, સીબીઆઈ તો સીબીઆઈ ડિપાર્ટમેન્ટ કરે છે. સીબીઆઈના જે એડવોકેટ હોય અથવા એસીબીના એડવોકેટ હોય, એ લોકોની અંદર મિલાવટ હોય છે, જે ચૌહાણ સાહેબે કહ્યું કે આમાં વકીલો પણ જવાબદાર છે, કોર્ટ પણ જવાબદાર છે. તો જ્યારે એની એફઆઈઆર જ્યારે કમ્પ્લીટ થતી હોય, એના પેપર અને એવિડન્સ કમ્પ્લીટ થતું હોય, એ વખતે એમાં લૂપહોલ રાખવામાં આવે છે અને પછી એ કોર્ટમાં મોકલવામાં આવે છે. તો જ્યારે પણ કોર્ટમાં જાય છે ત્યારે એ વસ્તુ જેવી એને ક્લિયર કટ કરીને મોકલવી જોઈએ, અથવા તો એની પર પૂરા ઇન્વેસ્ટિગેશન કરીને, પૂરા પેપર લઈને. જેમ કે હું તમને કહું તો મેં સીબીઆઈ જે ટ્રેપ કરાવેલી એમાં મારી પાસે રેકોર્ડિંગ મશીન હતું, એટલે આખી વાત એની રેકોર્ડિંગ થયેલી. એ સેન્ટ્રલમાં પૈસા આપતો હતો, ગુજરાતમાં બધી જગ્યાએ આપતો હતો, અને દર ડેઈલી 50,000-60,000 રૂપિયા કમાઈને આ રીતે વહેંચતો હતો. હવે પછી એને 10-10 લાખ સામે આપવાની ઓફર આપે, બધું જ રેકોર્ડિંગ હતું. જ્યારે એનો કેસ સીબીઆઈ કોર્ટમાં આવ્યો ત્યારે એમાંનો એક પણ એવિડન્સ ત્યાં હાજર નહોતો, મતલબ એ એવિડન્સ પણ ગાયબ કરવામાં આવે છે. આજે રેકોર્ડિંગ મશીન જેવું હતું, મેં કમ્પ્લેન કરેલી જજને, તો એ વખતે પછી મને બહાર મોકલીને કે થોડુંક તૈયાર રાખો ને અમારી કોર્ટની આબરૂ જાય છે આમ તેમ બધું. પણ આજે હું એડવોકેટ હતો અને એ વખતના જે ઇન્વેસ્ટિગેશન થાય છે એમાં એક કોમન ફરિયાદી હોય, એ ફરિયાદીની એટલી તાકાત નથી કે એને ડીલ કરી શકે. એક વિટનેસ તરીકે એની સાક્ષી લેવામાં આવે, પણ એ સાક્ષી વખતે સામાન્ય ક્રોસ આજે 12 કે 15 વર્ષ પછી લેવામાં આવે. જ્યારે મેં ટ્રેપ આજે કરાવી હોય, 15 વર્ષ પછી મારી ક્રોસ લેવામાં આવે કે તમારો ડાબો હાથ હતો, જમણો હાથ હતો, ડાબી આંગળી હતી, જમણી આંગળી. એટલે આવી નાની નાની બાબતોમાં એને ગફલતો ઉભી કરવામાં આવે. પણ મેઇન એ જ ફાસ્ટ રેકોર્ડ હોવું જોઈએ. પણ એ કરતા મહત્વનું એ છે કે જ્યારે પણ આવી ટ્રેપ થાય ત્યારે એની પર જે આખું લીગલ કામ કરવામાં આવે છે એ આ અધિકારીઓ એના એ જ હોય છે. એસીબી હોય તો એના અધિકારી હોય, સીબીઆઈ હોય તો એના અધિકારી હોય. તો એ અધિકારીઓ ઉપરના જે દબાણ આવ્યા હોય એના આધારે એના પૂરા એવિડન્સ મુકતા નથી, તો ત્યાંથી એ તપાસ નબળી પાડવામાં આવે છે અને પછી કોર્ટમાં એડવોકેટની આમની સામે ચાલતી હોય છે. તો મેજર તો એ વસ્તુ છે કે જ્યારે પણ આવો કોઈ કેસ પકડાય ત્યારે એના ઇન્વેસ્ટિગેશન છે ડે ટુ ડે ઓનલાઈન મૂકવા જોઈએ. આજે આ માણસે 50 લાખ લેતા પકડાયો તો એનું શું ઇન્વેસ્ટિગેશન કર્યું, આખું રેકોર્ડિંગ કરીને તમે ઓનલાઈન મૂકો, એમાં કયા કયા માણસોના નામ છે ઓનલાઈન મૂકો, તો પેલા અધિકારીઓ એની જે વસ્તુઓ છે ગાયબ નહીં કરી શકે. બાકી તો અધિકારીઓ આનું આજ આનું રિપોર્ટિંગ કરશે, જ્યારે કમ્પ્લેન કરશે ત્યારે જતી રહેશે. અને બીજી વસ્તુ કે આજે કરપ્શન કરવા વાળા માણસો છે, એ કોન્સ્ટેબલ હોય, પોલીસ હોય, બીજા નેતા હોય કે ગમે તે હોય, એ ખરેખર તો ભારત દેશના લોકોને નુકસાન એવી રીતે કરે છે
કે પોતે કાયદા તોડતો બની જાય છે. આજે એક કાયદામાં 50 લાખમાં પકડાયો પણ એ કાયદામાંથી છૂટી જાય છે, તો કાયદો તોડવાની એની તાકાત વધતી જાય છે અને એનો અત્યાચારનો ભોગ કોમન લોકો બને છે, આપણા સિટીઝન બને છે, ગુજરાતના કે ભારતના લોકો બને. એટલા માટે લોકોએ જાગૃત બની અને આવા તત્વોને શોધી શોધીને સાફ કરવા જોઈએ. એક નાની વાત મારી બીજી છે કે જેટલા આ દરેકમાં પૃથ્વી પર બધા માણસો ખરાબ છે એવું નથી, અનેક અધિકારી સારા છે, અનેક કાર્યકર્તા સારા છે. આજે હું ગુજરાત લેવલે કાર્યકર્તાઓમાં કામ કરું, મને અનુભવ થાય છે કે હજારો કાર્યકર્તા આવું સાચું કામ કરવાવાળા ગુજરાતમાં છે, એમની પર અત્યાચારો ઢગલા બંધ થયા છે અને એ શાસનના કારણે થાય છે, એની લાગવગના કારણે થાય છે. તો હું તો માનું છું એક એપિસોડ એવો પણ કરવો જોઈએ કે આ ગુજરાતના કયા કયા કાર્યકર્તાઓ પર કેવા પ્રકારના અત્યાચારો થાય. બહુ સાચી વાત. તો આ કામને રોકવા માટે આ પ્રકારના અત્યાચાર કરી અને સહકાર આપવામાં આવતો નથી, એટલે પણ કરપ્શન વધે છે. બહુ સાચી વાત છે મિત્રો. આ ઘણા લોકો એમ કહે છે સુદાનભાઈ હવે આ તમે કરાવો, આ તમે કરો, તમે આમ કરો. સુદાનભાઈ નું કામ તમારી સુધી, તમારા ઘરે આવું છું હું ચા પીધા વગર, ચાય નથી પીતો, નથી પાણી પીતો, બરોબર ને, ટીવીમાં આવી જાઉં છું, પણ હવે ત્યાં પછી તમારે કામ ચાલુ કરવાનું છે સાહેબ. મારું કામ તમારા સુધી માહિતી પહોંચાડવાનું છે કે ડોક્ટર હોય તો એમ કહી દે કે આ ગોળી તમે લઈ લો, ગોળી ડોક્ટર ગળી ન શકે, બીમાર હોય એ જ ગળી શકે, સમજો તમે. ડોક્ટર બધાની ગોળીઓ ગળવા જાય, ભાઈ મલેરિયા છે એક કામ કર, ડોક્ટર કે આ હું પી જાઉં તને, તો હાજુ નહીં થાય. એટલે ઘણા લોકો એમ કહે છે કે શું ભાઈ હવે તમે આમ કરી નાખો, અરે મારે કઈ કરવાનું નતું ભાઈ, મારે તો તમને કહેવાનું છે કે આ ગોળી આની છે, હવે ગોળી તમારે પીવાની, તમારે દર્દ હોય તો. એટલા માટે કહું છું અને આ બધાને લાગુ પડે છે. ભીષ્મ પિતામહ જો દુર્યોધનને એમ કહેત કે ભાઈ સીધો બેસ અને આને આપી દે હસ્તિનાપુરનો આ ભાગ, તો આ મહાભારતનો થાય. એટલે આજે તમે ચૂપ રહે છો તો તમારો કાલે તમારો દીકરો છે એ પીડાવાનો છે, લખી રાખજો. એટલે તમે એમ માનતા ને કે આપણે શું, કાલે તમારા ઘરે આગ પહોંચશે આટલી મોટી અને પછી ફાફા મારશો. આજે ચૂપ રહે છે ને કાલે ભોગવવાનું છે, લખી રાખજો. વિરામ બાદ આવીશ. વિરામ બાદ સમગ્ર ફરીથી આપનું સ્વાગત છે. સંક્ષિપ્તમાં ટર્ન છે મનસ્વીજી. ઈશુદાનભાઈ આપને જો મુદ્દે ઉઠાએ ઉનમેં સે તીન મુદ્દે મેં બતાના ચાહ રહા હું. પહેલા મુદ્દા આપને એક પહેલી બ્રેક મેં જાને સે પહેલે બોલા કે હમ किन लोगों को अपना आइडल बनाते, किन लोगों को अपना हीरो बनाते, ये बहुत ज्यादा जरूरी है. आज के समय में हम लोग दो तीन तरह के ही लोगों को अपना हीरो बनाते. एक होते हैं एंटरटेनमेंट और स्पोर्ट्स इंडस्ट्री से, और दूसरे होते हैं हमारे पॉलिटिकल इंडस्ट्री से, जो रिबन काटते हैं फिर हम उनको भूल जाते हैं, इनॉग्रेट करते हैं फिर हम उनको भूल जाते हैं और उनका सिर्फ जय जयकारा करते हैं. तो इन दोनों टाइप के जो लोग होते हैं इनके सिर्फ भक्त होते हैं. हमारे देश में क्या होता था कि देशभक्ति सबसे पहले ऊपर होती थी, अंधभक्ति हम लोग हटाने की बात करते थे. अभी व्यक्ति भक्ति का एक नया कल्चर आ गया है कि मैं एक्स वाई जेड आदमी का भक्त हूं, या फिर आप बोलो कि मोदी जी का भक्त हूं या राहुल गांधी का भक्त हूं या गांधी परिवार का भक्त हूं. तो इन भक्ति के चक्कर में कहीं ना कहीं देश पीछे रह गया. तो हमारे एक समय था आजादी के पहले या आजादी के समय में भी, हम लोग किस टाइप के लोगों को अपना आइडियल बनाते थे. हम महात्मा गांधी को अपना आइडियल बोलते थे, सरदार वल्लभ भाई पटेल को अपना आइडियल बोलते थे, हम भगत सिंह को अपना आइडियल बोलते थे. ऐसे महान महान लोग हमारे आइडियल हुआ करते थे. आज हमारे आइडियल बहुत ही अलग टाइप के लोग हो चुके हैं. हम अपने जवानों को अपना आइडियल नहीं मानते, पर हम फिल्म स्टार्स को अपना आइडियल मानते. तो कहीं ना कहीं क्रिकेटर है, तो कहीं ना कहीं हम अपने लोग जिनके जैसा हम बनना चाहते हैं उनकी सोच जो हमारी होगी. हम व्हाट्सएप यूनिवर्सिटी में जीने लग गए, इंस्टाग्राम यूनिवर्सिटी में जीने लग गए, तो कहीं ना कहीं यूथ जो है वो कहीं ना कहीं मिसलेड हो रहा है ये स्टारडम की तरफ, ये कल्चर की तरफ. दूसरी चीज जो मैं कहना चाहता हूं, हमारे कॉलर ने बहुत अच्छी बात की, सुदान भाई 10 सेकंड से ज्यादा नहीं लूंगा. उन्होंने बोला कि दो दिन के बाद हम भूल जाएंगे. मेरा सवाल हम सबसे है ईशुदान भाई, क्या महात्मा गांधी जी का जब दांडी मार्च निकाली थी उनके पास कोई व्हाट्सएप ग्रुप था? क्या भगत सिंह जब शहीदी की तरफ पहुंचे थे वही व्हाट्सएप ग्रुप था कि सुखदेव थापर को, राजगुरु को उन्होंने बोला कि चलो आज फांसी पे चढ़ते? ये सेल्फ मोटिवेशन था हमारे देश में कि ये देश हमारा है, ये देश को आजादी हमको अंग्रेजों से दिलानी. आज क्या हो गया ईशुदान भाई, ये देश हमारा नहीं है, हमारा सिर्फ घर हो गया है, हमारा सिर्फ अपना ऑफिस हो गया है. हम अपनी जो और अपनी पॉलिटिकल पार्टी या आइडियोलॉजी होगी, जो पहले पूरा देश हमारा था, हम बोला करते थे ये देश को आजादी दिलानी है. आज हम लोग जिम्मेदारी अपनी छोटी कर दी है, मेरे को मेरे घर का लेना देना है, मेरे को मेरे ऑफिस का लेना देना है, तो मुझे गुजरात का लेना देना नहीं. जब मैं देशभक्त होता हूं या गुजरात भक्त होता हूं तो पूरा गुजरात मेरा है, तो पूरा देश मेरा, तो पूरे देश की प्रदेश की समस्याएं मेरी है. आज हमारी समस्याएं हमने लिमिट कर दी है, जैसे ही हम अपनी समस्याएं बड़ी कर देंगे हम देश के बारे में सोचेंगे तो हम अपने आप सबके बारे में सोचेंगे. बिल्कुल. तीसरी चीज ईशुदान भाई, आखिरी चीज है मेरी, 5 सेकंड में लूंगा.
हमारे देश में लगातार 2004 से लेके 2019 तक के इलेक्शन में नंबर ऑफ क्रिमिनल्स हमारे पार्लियामेंट में 2004 में 24% था, 2009 में 33% बढ़ गया, 2014 में 34% बढ़ गया और 2019 के इलेक्शन में 43% क्रिमिनल्स हमारे देश में बढ़ चुके हैं जो पार्लियामेंट चलाते हैं। आप ईशुदान भाई, आप गुजरात के देश के सबसे बड़े एंकर हैं, आप बताइए आपकी इंडस्ट्री में कितने क्रिमिनल्स हैं? जीरो होंगे, 1-2% होंगे, पर देश को चलाने वाले 43% लोग ऐसे हैं, 43% लोग ऐसे हैं जिनका क्रिमिनल बैकग्राउंड है। तो आप यही सोचिए, जो देश को चलाते हैं वो क्रिमिनल बैकग्राउंड से चलाते हैं, तो क्या हमारा देश कभी स्वच्छ होगा? क्या हमारे देश की आइडियोलॉजी कभी स्वच्छ होगी? ये प्रश्न जो है तोड़ कर सराने जब टॉप लेवल पे ही हमारे मर्डर कराई, जो नींव हमारी गलत है उसके कारण तो इमारत अपने आप गलत बनेगी। तो कहीं ना कहीं सवाल जो है ईशुदान भाई, हम पॉलिटिशियंस को, ब्यूरोक्रेट्स को बाद में पूछ के अपने आप को पूछें कि हम कैसे लोगों को चुनते हैं। बहुत सारी बात करी, अने तुम बाबा रामदेव थी बहुत बड़ो विश्वास करवा जेवू नहीं एम, कारण के पोताना बिजनेस करवा है, बरोबर ने? बिल्कुल, એટલે એના ધાર્મિક ગુરુ હોય, બાબા રામદેવ હોય, આ બધા હોય, એ બિઝનેસ કરવા વાળા છે સંક્ષિપ્તમાં। જે વાત કહી એ મને ગમી કે 15-15 વર્ષ સુધી ઉલટ તપાસને નથી થતી ને પ્રોસીડિંગ્સ બહુ ધીમું ધીમું ચાલે છે, તો એના માટે ફાસ્ટ ટ્રેક કોર્ટ કરી દેવામાં આવે ને તો જે ડે ટુ ડે પ્રોસીડિંગ્સ ચાલે ને તો ડે ટુ ડે બધું પતે, કેમ કે ઘણીવાર ઉલટ તપાસમાં એ લોકો પહેલાનું ઘણીવાર ડિકેડ પહેલાનું ભૂલી ભી ગયા હોય છે, એટલે જો ડે ટુ ડે પ્રોસીડિંગ્સ ચાલે ને તો કેમ કે જજીસની ટ્રાન્સફર થાય છે, વેકેન્સી આવે છે, એના કારણે બધી મેટરો પાછળ જતી જાય છે, જો ફાસ્ટ ટ્રેક કોર્ટ હશે તો ડે ટુ ડે પ્રોસીડિંગ્સ ભી ચાલશે। બહુ સાચી વાત કરી, સમયનો અભાવ છે એટલે મનસ્વીજી, વિનોદભાઈ, અર્જુનસિંહજી, રૂચિકાબેન, ચારે ચાર મહાનુભાવો દર્શક મિત્રો જોડાયા, એ ન જોડાઈ શક્યા એ કાલે જોડાશે એમ આશાવાદ થઈ, અને ખૂબ ખૂબ આભાર તમારો। આજે બસ આટલું છે, આવતીકાલે ફરીથી નવા વિષય સાથે મળીશું। તમારે ગોઠવાઈ જવાનો છે નક્કી છે, અને થોડી જ ક્ષણોમાં વાયરલ ન્યૂઝ।